નમસ્કાર જી 24 કલાક સાથે હું આપની સાથે જોહી સૌથી પહેલા વાત એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ મહત્વના સમાચાર પર નજર કરીએ તો જી 24 કલાકના અહેવાલની અસર થઈ છે ભુજ સ્વામિનારાયણ મંદિરે સ્પષ્ટતા કરવી પડી છે ચંદ્રપ્રકાશ સ્વામીના દાવા પર મંદિર ટ્રસ્ટીઓએ આ બાબતને લઈને જવાબ આપ્યો છે ચંદ્રપ્રકાશ સ્વામીના દાવાને ફગાવ્યા અમે ચંદ્રપ્રકાશ સ્વામીનું અપહરણ નથી કર્યું બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ ત્યાગાશ્રમમાં ન રહી શક્યા એટલે સ્વામીને મુક્ત કર્યા વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાય પર આ પ્રમાણે સવાલો ઉઠતા રહ્યા છે ત્યારે આ આખે આખો સંપ્રદાય જે છે તે હાલ તો મૂંઝવણમાં મુકાયો છે ધર્મચરણ દાસજી સ્વામી જો આ તારીખ તો મને એકદમ યાદ નથી છેલ્લા અંદાજે 10-11 દિવસ પહેલાં આ ઘટના બહાર આવેલી અને આ ઘટના બહાર આવેલી અને જ્યારે વાતો જ્યારે થોડીક બહાર નીકળી ઓડિયો ક્લિપ પણ બહાર નીકળી અને ત્યારે અમારા મોટા જે સંતો હોય મહંત સ્વામી અને બીજા પણ મોટા સંતો હોય એના માટે વિચાર કર્યો કે આવી એક ક્લિપ બહાર આવી છે તો એના માટે આપણે શું વિચારવું જોઈએ એ શું હકીકત શું છે એટલે એની સ્વામીજીએ થોડી તપાસ કરેલી અને પછી એ વખતે વાત બારેથી એવી પણ આવી કે આને તમે જલ્દી આની કાર્યવાહી થવી જોઈએ નહીંતર તો કોઈ લોકો કહેશે કે અમે આમ કરશું કે આમ કરશું કે એવી રીતે એક એના હિતને માટે કે એક અમારા મંદિરની એક પરંપરા અને જે કોઈ ધર્મ નિયમમાં કે એને વર્તવામાં કાંઈ પણ ભૂલચૂક થતી હોય તો મંદિરની પરંપરા મુજબ વડીલ સંતો એનો નિર્ણય લેતા હોય છે કે આ રીતે જો એ ધર્મ નિયમમાં ન રહી શકે તો એને પછી આ સાધુ જીવનમાંથી એને મુક્ત કરવામાં આવે છે એટલે આવી જે પ્રકાશમાં જે વધારે આવી હોય એવી માનો કે છેલ્લા 10-12 વર્ષમાં કદાચ એવી 2-3 ઘટનાઓ એવી બહાર આવી હશે અને કદાચ કેવી નાની મોટી વાતો તો લોકોના મોટે મોઢે થતી હોય પણ જે એક વાસ્તવિક જે વાત હોય એની તપાસ કર્યા પછી કંઈ વાસ્તવિક જે કંઈ મળ્યું હોય એના આધારે ભુજ મંદિરના વડીલ સંતોનો નિર્ણય લેતા હોય છે જો સાધુ જીવનમાં આવ્યા પછી જો એક એના ધર્મ નિયમ પ્રમાણે જો ન રહી શકે સમાજ એને પૂજ્ય તરીકે જ્યારે માનતો હોય અને આવી કોઈ જો ઘટના ઘટે તો એક સાધુ જીવનને માટે એ બિલકુલ યોગ્ય ન ગણાય અને જે હરિભક્તોની લાગણી દુભાણી હોય એ લાગણીને એક સંતોષકારક એને ફીલ થાય એના માટે કે એક આ પગલું વડીલ સંતો લેતા હોય છે અને જે કંઈ આવી કોઈ ઘટના ઘટતી હોય તો એક યોગ્ય ન કહેવાય જે બાર સ્વામી વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા છે એ સ્વામી વિરુદ્ધ તપાસ કરવામાં આવશે કે શું ખરેખર તેમણે જે આક્ષેપ કર્યા છે તે સાચા છે કે ખોટા ચોક્કસ એની તપાસ કરવામાં આવશે અને જો કાંઈ એવા પુરાવા મળશે તો યોગ્ય રીતે અમારા વડીલ સંતો એનો નિર્ણય કરશે જે રીતે આ સ્વામીના ઓડિયો ક્લિપ ને વિડીયો ક્લિપ ને જે સામે આવ્યા એ રીતે બીજા સ્વામીની પર જે ઓડિયો ને વિડીયો ક્લિપ સામે ફરે છે અત્યારે એના ઉપર કઈ રીતે પગલાં લેશો તમે જે એ જે વિડીયો ઓડિયો ક્લિપ હા ઓડિયો ક્લિપ કદાચ જો ફરતી હશે તો હજી સુધી કોઈ હજી મારા જાણમાં નથી આવી અને એ જ્યારે કદાચ આવશે ને મારા વડીલ સંતો એને સાંભળી અને એ વખતે જે યોગ્ય લાગશે
એ પ્રમાણે એનો નિર્ણય કરશે. ખાસ કરીને આખો મામલો બહાર આવે એવો કોઈ મંદિર તરફથી પ્રયાસ ન થયો, ઢાક પીછોડો થયો આખી ઘટનામાં, સ્વામી પણ અઠવાડિયુંથી બહાર રાખવામાં આવ્યા હતા. એટલે ઢાક પીછોડો એવો કોઈ વસ્તુ નહોતી મારા માનવા પ્રમાણે, કે જે કોઈ ઘટના આવી ત્યારે એ ઘટના જ્યારે મીડિયામાં નીકળી ત્યારે એ જે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને એ સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી આ ઇલેક્ટ્રોનિક મીડિયામાં એક ક્લિપના આધારે એ ઇલેક્ટ્રોનિક મીડિયામાં આ ફરતી થઈ, તો એ જ્યારે એ ક્લિપ ફરતી થઈને આવી ત્યારે પછી એના ઉપર સંતોએ વિચાર્યું કે હકીકત વસ્તુ શું છે આપણે જાણવી જોઈએ અને લોકોમાં ઉશ્કેરાટ ન થાય, પછી જલ્દી કોઈ લોકો અનિચ્છનીય પગલું ન ભરે એના માટે આ વાતને પૂરેપૂરી એક તપાસવામાં આવી અને કેવી રીતે એનું શું કરવું એક વિચાર કરવામાં આવ્યો. તમારી સાથે 6 વર્ષ જે અત્યારે સંત હતા હવે હમણાં જ ગયા છે, ત્યાં સુધી 6 વર્ષ આપની સાથે જ રહ્યા છે, વ્યક્તિગત રીતે તમે એમને કેવા વ્યક્તિત્વ તરીકે જોઈ રહ્યા છો? જો વ્યક્તિત્વ રીતે એવું છે કે એની સાથે જેટલો નજીકનો એકદમ જેટલો વધારે સંબંધ હોય એને એના સ્વભાવની વધારે ખ્યાલ હોય. બાકી તો ભુજ મંદિરની અંદર અત્યારે 225 સંતો રહેતા હોય, બધાના અંદરના જે એક વિચારો હોય એ બધાને ખબર ન હોય, જે કહેવાય કે જે નજીકના હોય એને વધારે ખ્યાલ હોય. બાકી તો જો કે એનું વર્તન, જેમ જાદુજીભાઈએ કીધું એમ કે છેલ્લા 2-3 વર્ષથી એનું વર્તન સારું એવું નહોતું લાગતું, તો એને 2-3 ચાન્સો પણ એને આપ્યા હતા, છતાં પણ એને જ્યારે એ પોતે પોતાના સંયમમાં ન રહી શક્યા અને આ વાત જ્યારે બહાર ઓપન થઈ ત્યારે એના માટે આ નિર્ણય લેવાયો છે. એમને હું એક્સેપ્ટ કર્યો છે કે તેમની હાર્ડ ડિસ્કની લૂંટ ચલાવી લેવામાં આવી છે, કે જેમાં એનો છ વર્ષથી આ મંદિર અંદર આ પ્રકારની ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે, આપ પણ મંદિરમાં સંત તરીકે છો, આપના ધ્યાનમાં આવું કોઈ આવ્યું છે? અમારા ધ્યાનમાં એવું નથી આવ્યું ને આથી પહેલાં એવા કોઈ આક્ષેપો નથી થયા. અને આ જ્યારે અહીંયાથી જો 6 વર્ષ થયા અહીંયા એ સંસ્થામાં હતા ને કીધું કે પ્રમાણે એને એની કોઈ વર્તણૂક બરાબર નહોતી, તો એને ચેતવામાં પણ આવ્યા હતા. અને એક સંસ્થાનો નિયમ છે, કોઈ પણ માણસ ભૂલને પાત્ર હોય તો એને એક કે બે વખત કે એને મોકો આપવામાં આવે, એ તો એક માણસ માત્ર માટે આ નિયમ લાગુ પડતો હોય છે, તો એ ન્યાયે એને સુધારવા માટે મોકો આપવામાં આવ્યો, પણ છતાં એ પોતાનું એ વર્તન ન સુધારી શક્યા. અને એ પછી એને જ્યારે મુક્ત કરવામાં આવ્યા ત્યારે પછી એમ કહે છે કે આટલા સાધુ આમ કરે છે ને આટલા સાધુ આમ કરે છે ને આવી બધી વાતો, એ પછી પોતાની ભૂલને ઢાંકવા માટે બે બુનિયાદ વાતો કરતા હોય છે. અને કદાચ જો એવું કાંઈક હશે અને જો એનો પૂરતો પુરાવો આ સંસ્થાને મળશે ત્યારે સંસ્થા યોગ્ય એના પગલાં લેશે. મહિલા સંતો સાથે કેટલાક સંતો વાત કરી એવો પણ આક્ષેપ કરાયો છે, ખરેખર એની કોઈ વાતચીત કાર્યક્રમ માટે કે કાંઈ થાય છે? એવી તો કોઈ વાતચીત મારા ધ્યાનમાં નથી. ઓકે, કેમ છે? થેન્ક યુ. બે મિનિટ બેસા દે ભાઈ. હતા કે ચંદ્રપ્રકાશ સ્વામીએ જે કર્યું તે યોગ્ય ન કહેવાય, તેમને સુધારવાનો મોકો આપ્યો તેમ છતાં પણ તેઓ ન સુધરી શક્યા અને આખરે તેમને સંપ્રદાયમાંથી બહાર કરી દીધા. મહત્વનું છે કે આ તમામ જે ઓડિયો ક્લિપ બહાર આવી હતી ત્યારથી આ ઘટનાક્રમ ચાલ્યો આવ્યો છે અને હવે ધીરે ધીરે તે અલગ જ પ્રકારનું સ્વરૂપ પકડી રહ્યો છે. પહેલા તો ચંદ્રપ્રકાશ સ્વામી પર સવાલો ઉઠ્યા. આ સવાલો ઉઠ્યા બાદ તેમણે જ્યારે Z24 કલાક સાથે વાતચીત કરી ત્યારે તેમણે એમ કહ્યું કે બંને પૂરી રાખવામાં આવ્યો હતો અને બીજી તરફ સંપ્રદાય કરી રહ્યું છે કે એને પૂરી રાખવામાં નહોતો આવ્યો અને સુધારવાનો મોકો આપવામાં આવ્યો હતો. હવે સવાલ એ થાય કે આખરે સાચું બોલે છે કોણ, વિશ્વાસ કોના પર કરવો, અન્ય સંતો પર, ચંદ્રપ્રકાશ સ્વામી પર કે પછી સમગ્ર સંપ્રદાય પર? સોશિયલ મીડિયા મારફતે અમને પણ જાણવા મળેલું હતું, પણ ત્યારબાદ એના ઉપર દરેક સંતોએ સંશોધનો કરેલા અને જે મંદિરની પરંપરા છે વર્ષોથી ચાલી આવે છે કે જે સંતો લોકો આવી રીતના કંઈ પણ થતું હોય તો એના માટે
જે નિર્ણય પ્રક્રિયામાં સંશોધનો કરતા હોય છે, તપાસ કરતા હોય છે, તો એની પરંપરા મુજબ જે સંપ્રદાયની પરંપરા, ધાર્મિક પરંપરા અને નિયમધર્મમાં જે ન રહી શકે એને ગ્રસ્ત માટે જવા માટે મુક્ત કરવામાં અથવા તો એને જે એને જે સંસારમાં જેવી રીતે રહેવું હોય એ પ્રમાણે પૂછવામાં આવે છે કે તમે સંતોના નિયમમાં નહીં રહી શકો તો શું કરવું જોઈએ. તો એવું એને પૂછવામાં આવેલ કે હવે આ બધું તમે કરી રહ્યા છો અને તમને પહેલાં પણ ધ્યાન દોરવામાં આવેલ તો પ્રાયશ્ચિત પણ આપવામાં આવેલ, તો એ લોકોએ એમને કાંઈ એવું ધ્યાનમાં કરેલ નહીં અને દરકારેલ નહીં, તો કીધું કે તો અમે નહીં રહી શકીએ, તો એને મુક્ત આપવા મુક્તિ કરવામાં આવેલ સંસારમાં જવા માટે. એટલે આ બધું જે અભદ્ર ટિપ્પણીઓ કે અભદ્ર સોશિયલ મીડિયામાં અથવા તો મીડિયામાં જાણવા મળ્યું કે આ પ્રકારે જે મંદિરનું બદનામ થાય અને જે પોતે એના સંન્યાસ આશ્રમમાં ન રહી શકે, ત્યાગાશ્રમમાં ન રહી શકે, તો એને પૂછવામાં આવ્યું કે તારે હવે શું કરવાનું છે તમારે, તો એને એમના કહેવા પ્રમાણે કે હું આ ત્યાગાશ્રમમાં નહીં જીવી શકું. તો પછી એમને કીધું કે તમને કેવી રીતના કરવું છે, તો કીધું કે અમને એ પછી એના પરિવારજનોને બોલાવવામાં આવ્યા કે તો એના પરિવારજનોને કહેવામાં આવ્યું કે તમે આને લઈ જઈ શકો છો ઘરે. તો એ લોકોનું કહેવાનું એમ થયું કે અમે મહિનો સુધી તમે રાખો પછી અમે એની વ્યવસ્થા કરશું. ત્યારે એના માટે અમારા બનતા પ્રયત્નો મંદિરે કરેલા અને એને યથાયોગ્ય જગ્યાએ રાખેલ કે કોઈ લોકો આક્રમક થઈ એના ઉપર કંઈ પગલાં ન લે એના માટે અમે કરેલું હતું. અને આ દુનિયા સંસાર છે, સંસારમાં બોડો સમાજ હોય છે, આવા સંપ્રદાયો પણ ઘણા હોય છે ને ઘણા માણસો હોય ત્યારે આવી કોઈ ને કોઈ ઘટના થતી હોય છે. ત્યારે એ નિર્ણય જે મંદિરના જે કાર્યકર્તાઓ જે હોય, જે મેન સંતો હોય, એ મેન સંતો મળીને એનો નિર્ણય લેતા હોય છે, ત્યારે એ નિર્ણયની અંદર એવું હોય છે કે જે કોઈ ઘટના ઘટી છે તો એ સંતને એને પૂછવામાં આવે કે ભાઈ તમારે કેવી રીતે હવે પછી શું તમારે વિચારવું છે, ભાઈ મંદિરની અંદર તો તમે નહીં રહી શકો. ત્યારે કોઈ એમ કહે કે મારે કોઈ પણ સંસ્થામાં મને શિફ્ટ કરી દો ને હું સાધુ કપડે જ રહીશ, પણ બીજી કોઈ સંસ્થામાં હું જ રહીશ તો એની યોગ્ય એ પ્રમાણે પણ વ્યવસ્થા કરી દેવામાં આવે. અને જો એમ કહે કે હવે મારે સાધુ વેશમાં નથી રહેવું તો પછી એને સાધુના કપડાં લઈને એને મુક્ત કરવામાં આવે છે. 12 સાધુના જે નામ લેવામાં આવ્યા છે, તપાસ દરમિયાન જો તેમનું પણ વાક સામે આવશે તો જે પ્રમાણે ચંદ્રપ્રકાશને જે નિષ્કાસિત કરવામાં આવ્યા તેમને પણ નિષ્કાસિત કરવામાં આવશે. હા, એનો જો યોગ્ય તપાસ થશે અને જે આને નિષ્કાસિત કરવામાં આવ્યા ને એવી રીતનું જો એનું જો કાંઈ પ્રૂફ મળશે તો એના એ પ્રમાણે પગલાં લેવામાં આવશે. ચંદ્રપ્રકાશે એક એવો પણ આક્ષેપ કર્યો છે કે જ્યારે આ ઘટના મંદિર પ્રશાસન સામે આવી ત્યારે તેમને નજરકેદ કરવામાં આવ્યો, સુરત લઈ જવામાં આવ્યો અને તેમના પરિવાર દ્વારા ઉપવાસ આંદોલન પર બેસવાની જ્યારે વાત અહીં મંદિર પ્રશાસનને કરવામાં આવી ત્યારે તેને સુરતથી ભુજ લઈ આવવામાં આવ્યો. આપ શું કહો છો? જો એ બાબતમાં એવું છે કે જ્યારે આ ઘટના બહાર આવી ત્યારે સામે પક્ષવાળા લોકોમાં પણ ઉકળાટ હતો અને જ્યારે કોઈ ઘટના બને ત્યારે દરેક વ્યક્તિમાં ઉકળાટ વધારે હોય, કોઈ એના પરિવારજનો હોય કે સામે પક્ષના પરિવારજનો હોય કે આમ જનતા હોય, દરેકમાં ઉકળાટ વધારે હોય અને એ ઉકળાટને કારણે અનિચ્છનીય કોઈ ઘટના ન બને અને એ અમારે જોવાની ફરજ છે. કારણ કે જે ભુજ મંદિરમાં જે વ્યક્તિ હોય ત્યાં સુધી એને સુરક્ષિત રાખવો એ અમારી એક પવિત્ર ફરજ હોય છે. ત્યારે સામે પક્ષવાળા વધારે ઉશ્કેરાટમાં હોવાને કારણે કોઈ એવી ઘટના ન બની જાય એટલા માટે અમે એને વ્યવસ્થિત રીતે અમે એને અઠવાડિયું રાખેલા કે કોઈ લોકો એને વધારે પરેશાન ન કરે અને સુરક્ષિત રીતે રહી શકે. પછી એના પરિવારના લોકોની સાથે અમે કોન્ટેક્ટમાં હતા, એની સાથે મારી વાતચીત ચાલતી હતી, એનો થોડોક વધારે ઉશ્કેરાટ હતો, એ ઉશ્કેરાટને સમ્યા પછી અમે એની સાથે એને વિશ્વાસમાં લઈ અને વાતચીત કરી કે એ ભુજ મંદિરમાં તો એ નહીં રહી શકે પણ એના માટે યોગ્ય તમે શું કહો છો ને કેવી રીતે આપણે એની વ્યવસ્થા કરવી એની સાથે વાટાઘાટ કરી
અને મારી વાત પૂરી કરવા દો. વાતાઘાટ કરી અને પછી જ એના પરિવારને વિશ્વાસમાં લઈ અને પછી જ એને સુરત બાજુ એને એક વ્યવસ્થિત જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. એનો એક પ્રશ્ન એ હતો કે અમે તાત્કાલિક એની અમે વ્યવસ્થા નહીં કરી શકીએ, તો થોડાક દિવસ તમે એની વ્યવસ્થા કરો તો પછી અમે અમારી એની વ્યવસ્થા યોગ્ય કરી લેશું. તો એને સુરત એક જગ્યાએ એને મૂકવામાં આવ્યા સુરક્ષિત જગ્યાએ, અને એ 15 દિવસ કે મહિનો વ્યવસ્થિત સુરક્ષિત ત્યાં રહી શકે અને પછી એ લોકો એની વ્યવસ્થા કરી શકે. પણ આ રીતે વાત એના પરિવારજનોને વિશ્વાસમાં લઈ અને કરવામાં આવેલી. પણ એ જ્યારે ફરીવાર એને કોઈક વિઘ્ન સંતોષી લોકો એને કોઈ એવા મળી ગયા અને એને લોકોને ઉશ્કેરાટ કરી કે તમે આવી વાતમાં કેમ શાંત બેસી રહ્યા છો, એટલે ફરીવાર એ લોકોએ વાત ઉખેડી અને એને માંગણી કરી કે અમારા એ છોકરાને તમે અમારી પાસે અમને સોંપી દો. ત્યારે એને પાછા પરત ત્યાંથી લઈને એને સોંપી દેવામાં આવ્યા. તો આ હતા હરિચરણ દાસજી સ્વામી કે જેઓએ આ સમગ્ર મામલે લઈને અત્યારે મીડિયા સમક્ષ સામે આવ્યા છે. તેઓએ જણાવ્યું છે કે જે ચંદ્રપ્રકાશ સ્વામી દ્વારા જે આક્ષેપ મંદિરને લઈને કરવામાં આવ્યા છે તે બે બુનિયાદ છે, તેમના આક્ષેપ પાયા વિહોણા છે. તેઓએ એ પણ જણાવ્યું છે કે ચંદ્રપ્રકાશ સ્વામી દ્વારા જે 12 સાધુઓ સામે જે આક્ષેપ કરવામાં આવે છે તે મામલે તપાસ કરવામાં આવશે, અને જો આ 12 સાધુઓ સામે જે આક્ષેપ કરવામાં આવે છે તેમની કોઈ ગેરરીતિ સામે આવશે તો તેમના વિરુદ્ધ પણ મંદિર પ્રશાસન તરફથી કાર્યવાહી કરવામાં આવશે. સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી છે તે સામે આવ્યા અને મીડિયા સમક્ષ તેમણે પ્રતિક્રિયા આપી છે. મહત્વનું છે કે હંમેશા એક સિક્કાની બે બાજુ હોય છે. એક સિક્કાની બે બાજુમાં જો પહેલી બાજુ જોવા જઈએ તો તેમાં ચંદ્રપ્રકાશ સ્વામી પર જે તમામ આરોપો લાગ્યા તે સાચા છે કે ખોટા તેને જો બાજુ પર મૂકી દઈએ તો ખુદ ચંદ્રપ્રકાશ સ્વામીએ બીજા 12 સાધુઓ પર આરોપ લગાવ્યો છે, તેને લઈને તો કોઈ ખુલીને બહાર નથી આવતું. ત્યારે સવાલ એ થાય કે શા માટે કોઈ એક તરફી નિર્ણય હંમેશા લેવામાં આવતો હોય છે. જ્યારે પણ કોઈ સંપ્રદાય હોય અથવા તો પછી કોઈને કોઈ જૂથ હોય તેમાં કોઈને સસ્પેન્ડ કરી દેવા કે કોઈને બહાર કાઢી મૂકવા સંપ્રદાયમાંથી, શું આ વસ્તુ કરવાથી જે તે સમસ્યા છે તેનો ઉકેલ આવી જશે તે સવાલ ચોક્કસથી થાય. અને આ જ બાબતે વાતચીત કરીશું. અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે સ્ટુડિયોમાંથી. અમારી સાથે છે સ્નેહલભાઈ જોશી, જ્યોતિષાચાર્ય છે, શાસ્ત્રીજી રમેશભાઈ ભટ્ટ છે, અને વડોદરાથી અમારી સાથે જ્યોતિર્નાથજી જોડાયા છે. આ ત્રણેય સાથે ચર્ચા કરીશું અને આખરે જ્યાં સમગ્ર મામલો ઉભો થયો છે એક પછી એક તમામ લોકો પોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે સવાલ એ છે કે પ્રતિક્રિયા ગમે તે આવતી હોય, અત્યાર સુધી જેના પર આરોપ લાગ્યો છે જે ચંદ્રપ્રકાશ આટલા સમય બહાર આવ્યો છે એનું કારણ શું, જેના પર આરોપ લાગ્યો છે તે યુવતી હજુ સુધી સામે નથી આવી તેનું કારણ શું, અને આ સાથે સાથે મંદિરના ટ્રસ્ટી જે જવાબ આપી રહ્યા છે શું ચંદ્રપ્રકાશ પણ તે જ રીતે સંડોવાયેલો છે કે પછી કોઈ અન્ય બાબત છે, આ તમામ બાબતોના સવાલો જાણવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલો સવાલ જ્યોતિનાથજી, આપને જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા નિયમો છે તેમાંનો એક નિયમ લસણ ડુંગળી નહીં ખાવાના, લસણ ડુંગળી છોડી શકાય છોકરી નહીં. જો એ ખરેખર જગતની અંદર જે નિયમોની પારાશિષી સ્વામિનારાયણની છે તે અમારાથી કંઈક જુદી છે. દરેક સંપ્રદાયની પોતાની પારાશિષી હોય છે, પણ તેમાં એક નિયમ જરાક એક વિચિત્ર છે, અને તે નિયમ એ છે કે સ્ત્રીની નજીક નહીં જવું, સ્ત્રીને પાસે બોલવું પણ નહીં, સ્ત્રીને જોવી પણ નહીં, આવી પ્રક્રિયા છે. ખરેખર તમે જે માં બહેન કે પોતે આવી પ્રક્રિયામાંથી તમે સમાજમાંથી આવ્યા છો અને પછી એ સમાજની અંદર આવા સમાજને મેં તમે સ્ત્રી વગર સમાજ અધૂરો છે એવું કહેવાતું હોય તે સમાજની અંદર એની પારાશિષી રાખે ને એનાથી દૂર રાખવાની જે વાર્તા કરી અને સમાજની અંદર કંટુટિસ્તા ઊભી કરે છે અને આ જે પ્રક્રિયા ઊભી થાય છે તેના કારણે સૌથી મોટી તકલીફ એવી થાય છે કે આવા લોકોની અંદર જે ભરાયેલો અગ્નિ છે તે ગમે તે રીતે બહાર નીકળે છે. કારણ કે તમે કોઈ વસ્તુને વધારે દબાવવાની કોશિશ કરો અને વધારે એ ઉછરવાની સંભાવના વધી જાય છે. બીજા નંબરની અંદર તમને કહું કે જ્યારે પોતાનો સંપ્રદાય મોટો બતાવવા માટે આડેધડ સાધુઓની ભરતી કરવામાં આવતી હોય છે
ત્યારે એ સંતની ઉંમર પણ જોવાતી નથી. મેં તો ઘણી વખત જોયું છે કુમડી કુમડી વયના લોકોને, દીકરાઓને કે દીકરીઓને સંત બનાવી દેવામાં આવે, દીક્ષા આપી દેવામાં આવે, એમની ઉંમર થાય તો દરેક કાર્ય, દરેક ઉંમરે જે હોર્મોન્સ ચેન્જની ઘટનાઓ બનતી હોય તો બનવાની જ છે અને સ્વાભાવિક છે આ. અને ત્યારે આ જ્યારે સ્વાભાવિક ઘટનાઓ બનતી હોય છે ત્યારે એની પરનું નિયંત્રણ શીખવાડવામાં નથી આવતું. તેમની સાથે વાત કરી, જ્યાં તમામ આરોપો લાગ્યા છે, સૌથી પહેલો સવાલ તો એ થાય કે આ બંનેમાં હવે સાચું શું માનવું, ચંદ્રપ્રકાશ સ્વામી સાચા કે પછી આપના સંતો કે તમામ લોકો? મેડમ, મારે કહેવાનું એ છે કે ચંદ્રપ્રકાશ સ્વામીનું જે દસેક દિવસ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી કે બીજી રીતે અમને જાણવા મળ્યું કે આવી રીતના સ્ત્રીઓ સાથે વાતો કરે છે વગેરે વગેરે, તો એની અમે પૂરેપૂરી ખરાઈ કરી ભુજ મંદિરે, અને ખરાઈ કરતાં જણાઈ આવ્યું કે આ દોષિત છે, એટલા માટે એને ત્યાગાશ્રમમાંથી મુક્ત થઈ અને ગૃહસ્થમાં જવા માટે કહેવામાં આવેલ અને એ પગલાં લીધેલા છે. એમણે તો એવું કહ્યું છે કે એમને પૂરી રાખવામાં આવ્યા હતા, આ વાતમાં કેટલું તથ્ય? ના, એ બિલકુલ તથ્ય નથી, એ બેબુનિયાદ છે. આ સાથે બીજા 12 સ્વામીઓ પર તેમણે આરોપ લગાવ્યો છે, એ 12 સ્વામીઓ વિરુદ્ધ આપ તપાસ કરશો? ના, એટલે કે એને આરોપ લગાવ્યા છે. આરોપમાં એવું છે કે દરેક વ્યક્તિને, ભારત દેશના વ્યક્તિને દરેકને અધિકાર છે કે આરોપ લગાવી શકે છે, પણ એની તપાસ ભુજ મંદિર કરશે અને એની ખરાઈ કરશે અને પગલાં યોગ્ય લેશે. તો આ બાબતને લઈને એમણે પણ ઘણા બધા ખુલાસા આપ્યા હતા કે જે ઓડિયો ક્લિપ બહાર આવી, ઓડિયો ક્લિપમાં પણ ક્યાંક ખચકાઈ અવાજ આવે છે, એટલે ચોક્કસથી એને એડિટ કરવામાં આવી છે. આપે ઓડિયો ક્લિપની ખરાઈ કરાવી? ના, અત્યાર સુધી આ બધું બનતું હતું ત્યાં સુધી કોઈને ખબર જ નથી. હા, એટલે એને સ્વીકારેલું છે, એ દોષિત છે, એ તો એ પહેલી ખરી વાત છે. પણ સવાલ અહીંયા એ થાય કે જો એમણે સ્વીકાર્યું હોય તો પછી આટલા દિવસ પછી મીડિયા સામે આવીને બીજા પર આરોપો કેમ લગાવે? એમના લેપટોપમાં પણ પહેલેથી બધું ડિલીટ થઈ ગયું છે, તેમ છતાં એ આરોપો લગાવી રહ્યા છે. ના, એ આરોપો બેબુનિયાદ છે. એને શું નીકળ્યા એટલે પછી તો સ્વાભાવિક છે કે એને કિન્નાખોરી હોય કે વગેરે વગેરે હોઈ શકે, એના માટે આરોપો બેબુનિયાદ ખોટા લગાવેલા છે. બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહો. સ્નેહલભાઈ, વાત કરી આજ તમામ જે ગૂંચળો ખોકવાયો છે, મહત્વનું છે કે કોઈ પણ સંપ્રદાય હોય, તમામ લોકોને આસ્થા હોય છે, કોઈ એકાદ વ્યક્તિ પર જો આડું અવળું પગલું ભરે છે તો આખી આખા સંપ્રદાય પર સવાલ ઉઠે છે. હિન્દુ, સનાતન ધર્મ, જૈન ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, કોઈ પણ ધર્મ હોય, પણ એના એક અમુક નિયમો હોય છે અને તે પ્રમાણે જ નિયમોને આધીન તેને જે તે સમયે સંન્યાસ આપવામાં આવતો હોય છે. તો શું કહેશો આપ કે કેટલો દાગ લાગી શકે? સ્નેહલભાઈ, ધર્મને ભૂલી જવું જોઈએ. પહેલો તો માનવ ધર્મ યાદ રાખવો જોઈએ, સાધુની વ્યાખ્યા યાદ રાખવી જોઈએ કે હું સાધુ બન્યો છું અને સાધુ જીવનની અંદર, પછી એ સ્વામિનારાયણ સંપ્રદાય હોય, દસનામી સંપ્રદાય હોય, અખાડા સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાય હોય, જૈન સંપ્રદાય હોય, સંન્યસ્ત જીવનની અંદર ષડ રીપુઓને સંયમમાં કરવાની વાત છે. ત્યાગ કોઈ કરી શકવાના જ નથી. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, અહંકાર, આનો ત્યાગ ક્યારે પણ થવાનો નથી. પણ જે વસ્તુને આપણે સંયમની અંદર રાખી અને સંન્યસ્ત બનીએ છીએ, સંન્યસ્તનો મતલબ શું થાય છે, સાધુનું મતલબ શું છે, સાધુ એટલે શું, જેને આખા ગામનું ખાધું એનું નામ સાધુ, સાધુ જીવન, સાધુ, નહીં સાધુ જીવને બી સાધુ નથી. ક્યાં સાધુ જીવન જોઈ શકીએ છીએ આપણે? આપણા કરતાં વૈભવશાળી જીવન એ લોકો જીવતા હોય એ સાધુ જીવન કહેવાય છે? જેને પોતાને મિલિટરી રાખવી પડતી હોય, પોતાને સાથે એમની સાથે સુરક્ષા દળોને રાખવા હોય, એમની જોડે 10-15 માણસોને કાફલાને લઈને ફરવું પડતું હોય, એ ચાલતા હોય, ચાલતા આપણે વધારે ચાલવું પડે છે, એમને ઓછું ચાલવું પડે છે, આનું નામ સાધુ જીવન કહેવાય? જેનું જીવન સાધુ હોય ને, કદાચ આપણે એમ કહીએ જેનું જીવન સાધુ એનું નામ સાધુ, સાધુ એ નથી જે ભગવાનનું ભજન કરે છે, ભગવાનનું યજન કરે છે, નિત્ય કોઈના દુઃખને દુઃખી જોઈ અને પોતે એના દુઃખોને દૂર કરવા માટે તત્પર રહે છે, એનું નામ છે સાધુ. અને સંતની વ્યાખ્યા શું છે? ભગવાન સાધુની અંદરથી સંત બનાય છે. હા, યાદ રાખજો, સાધુની અંદર, એટલે જ તુલસીદાસજીએ છે ને હનુમાન ચાલીસાની અંદર લખ્યું છે, સાધુ સંત કે તુમ રખવાલે, સાધુ અને પછી સંત, ભગવાન જેનું યજન કરે ને એનું નામ સંત છે. બિલકુલ, આ તો સાધુતાની અંદરથી પણ ઉતરી જવાની વાત છે.
સાધુ બન્યા પછી સંત બનાય છે, શું લાગે છે કે આપના જ સંપ્રદાયમાં આટલા બધા સવાલો કેમ ઉભા થાય? ક્યારેક કોક સીડી બહાર આવે, ક્યારેક કોક ઓડિયો ક્લિપ બહાર આવે, ક્યારેક કોક સંત ભાગી જાય, આવું શા માટે? પેલી વાત એ કરું કે શ્રીમાને વાત કરી એની સાથે હું સમર્થ થાય છે મારી, અને સંપૂર્ણ સત્ય વાત છે કે જે ભજન કરે, ઈશ્વર પરાયણ થઈ રહે, નિયમ મર્યાદામાં રહે, એને જ સાધુ કહેવાય, એની સાથે મારી પૂર્ણ સમર્થ છે. અને ભુજ સ્વામિનારાયણ મંદિર એ બાબતે તત્પર રહેલ છે અને દરેક સંતો એ બાબતે કરવા માટે કટિબદ્ધ છે. પુત્રના પાયણામાં અને વહુના બાયણામાં આ નિયમ હોય છે. તમે જ્યારે એમને જ્યારે દીક્ષા આપો છો ને ત્યારે જ ખબર પડી જવી જોઈએ આપણને કે આ સંત બનવાને લાયક છે કે નહીં, આને સાધુ બનાવાય કે ન બનાવાય. તમે સીધો એને ભગવો નથી પહેરાવતા, પછી સફેદ કપડાં પહેરાવો છો, પહેલા દીક્ષા આપો છો, પહેલા એને યોગ્યતા આપો, એની બેસર જાહેર કરો, બિલકુલ યોગ્યતા માપો છો ને યોગ્યતા માપો. યાદવભાઈ, એ બાર બીજા સાધુઓના નામ છે, તેમના બી જાહેર કરો, તેની તપાસ કરો, મપાય છે. બિલકુલ જાદવભાઈ, જે 12 બીજા નામ બહાર આવ્યા છે તે 12 નામનું શું? એક જ વ્યક્તિને આ રીતે બહાર કાઢી મૂકવાથી બધું પૂરું થઈ જશે? બે દિવસ મીડિયામાં ચાલે ત્યારબાદ કોઈ સવાલ નહીં ઉઠાવે એવું છે? આ ક્યાંક તમારી ના જાદવભાઈ, ક્યાંક એવું નથી કે તમારી એક શૃંખલા ગોઠવેલી છે, તમારી કારવારની પદ્ધતિ છે, એમાં આ માણસ સેટ ના થતો હોય તમે કાઢી મૂક્યો હોય. જાદવભાઈ મર્યાદામાં ન રહી શકે એને મુક્ત કરવામાં આવેલા છે. ઘણા બધા સંતો ને મુક્ત કરેલા છે, એવું નથી કે આને જ મુક્ત કરેલા છે. બિલકુલ, ચલો એમને મુક્ત કરી દીધા. એ ચંદ્રપ્રકાશ સ્વામી નો મામલો ત્યાં જ પૂરો કરતો. બીજા 12 લોકોનું શું જેમના પર આક્ષેપ લાગ્યા છે? એટલે કે એની ખરાઈ કરવામાં આવશે ને પગલા એની ખરાઈ કરવામાં આવશે અને વડીલ સંતો એના ઉપર યોગ્ય નિર્ણય લેશે જ બેશક. તો ક્યારે પગલા લેવાશે? કારણ કે થોડા સમય પહેલા આપે જ કહ્યું કે દરેક વ્યક્તિને આ ભારતમાં આક્ષેપ લગાવવાનો અધિકાર છે. એટલે આક્ષેપ તો આને લગાવ્યા છે તો એના ઉપરથી નહીં પણ બીજી રીતે પણ બધી ચોક્કસ પુરાવાઓ ભેગા એકત્ર કરી એની ખરાઈ કરી અને પગલા લેશે મંદિર. બિલકુલ જાદવભાઈ, પણ એક વાત એ પણ કહેવી છે મારે કે જ્યારે આક્ષેપ થાય ને ત્યારે પહેલી FIR આક્ષેપના કારણે જ થાય છે, એટલે એ આક્ષેપ લગાવવા પણ દર વખતે ખોટા નથી હોતા. આજ બાબતે ચર્ચાને આગળ વધારીશું કે આખરે આજે તમામ મામલો ગુંચવાયો છે તેમાં સાચું કોણ, તે જનતા જાણવા માંગે છે. અને અમે સાંભળીએ તમારી વાત, આપના પર કોઈ મંતવ્ય હોય તો આપ અમને જણાવી શકો. ચાલો કાયશિક બ્રેક માટે. સ્વામી ષડયંત્ર ને સવાલ. ભુજના સ્વામિનારાયણ મંદિરના રંગીલા સ્વામી ચંદ્રપ્રકાશના મામલે એક નવો વળાંક આપ્યો. બે યુવતીઓને ભગાડી જવાના મામલામાં ફસાયેલા ચંદ્રપ્રકાશ સ્વામીએ નવો ઘટસ્ફોટ કર્યો છે. મહત્વનું છે કે તેના પર ભુજ સ્વામિનારાયણ મંદિરે સ્પષ્ટતા કરવી પડી છે. 24 કલાકના અહેવાલની અસર પડી છે. ચંદ્રપ્રકાશ સ્વામીના દાવાને ફગાવ્યા છે. મહાસ્વામી સહિતના અગ્રણીઓએ વિચાર કર્યો હતો, ઝડપથી કાર્યવાહી કરવા માટે અમને જણાવ્યું હતું. આ પ્રકારની પ્રતિક્રિયા તેમણે આપી છે. તો સાથે સાથે ચંદ્રપ્રકાશ સ્વામીએ સંપ્રદાય પર આરોપ લગાવ્યા છે કે મને પૂરી રાખવામાં આવ્યો હતો, સુરત લઈ ગયા હતા, ધર્મનું આચરણ ન કરી શકતા સાધુને બહાર કાઢી મૂકવામાં આવે છે. આ પ્રકારના નિવેદનો બહાર આવ્યા છે ટ્રસ્ટીઓના. આખરે ચર્ચા કરી રહ્યા છે આ જ બાબતે અમારી સાથે રમેશભાઈ ભટ્ટ, સ્નેહલભાઈ જોશી, જ્યોતિનાથજી અને જાદવભાઈ ગોરખિયા, જેઓ ભુજના ટ્રસ્ટી છે. તમામ લોકો ચર્ચા માટે જોડાયા છે. રમેશભાઈ, એક સવાલ આપને. જે રીતે સંપ્રદાયોની વાત ચાલી રહી છે, એક બાબત જે સ્વામિનારાયણ સંપ્રદાય કરતા અન્ય સંપ્રદાયોને ક્યાંક વિચારમાં મૂકી દે, ખટકતી તો નથી પણ વિચારમાં ચોક્કસ મૂકે કે જેને જન્મ આપ્યો છે તે જ સ્ત્રી જાતિને જો તમે સંત છો તો તમે તેનાથી દૂર થઈ જાઓ છો,
ક્યાંક સ્ત્રી પણ જ્યારે કે એવી કોઈ જગ્યા ઉપર જતી રહે તો તેને કહેવામાં આવે છે તમારે અહીં સુધી નહીં આવવાનું, એને કેટલું અપમાન લાગતું હશે. શું કહેવાય, આ સંપ્રદાય માટે કેટલો મોટો સવાલ ઉભો કરે. હા, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ખાસ એવું કહ્યું છે કે સ્ત્રીઓને ત્યાગ કરવો, સ્ત્રીઓને બહાર એવું, એના મંદિરો પણ અલગ અલગ બનાવવામાં આવ્યા છે. આ ગામ કડવલ તાલુકાની વેડા વડુ આ બધા જે ગામ છે એની અંદર સ્ત્રીઓનું મંદિર સ્વામિનારાયણનું અલગ છે. આ ધર્મની અંદર આવો કોઈ ભેદ હોય જ ના શકે. સ્ત્રી એક શક્તિ છે, શક્તિ, અને આપણે સ્ત્રી દ્વારા તો આપણો જન્મ થયો છે. કોઈ પણ સાધુ હોય, કોઈ પણ સંત હોય, એનો જન્મ સ્ત્રી દ્વારા થયેલો છે. અને બીજું, આ લોકો સ્વામિનારાયણ ધર્મની અંદર કે માતાજીની કોઈ દેવની પૂજા નહીં કરવી, માતાજીની પૂજા નહીં કરવી. બિલકુલ, આ બાબત પર ચર્ચા કરીશું. જાદવભાઈ જોડાયા છે અમારી સાથે. જાદવભાઈ, એક સવાલ એ થાય કે ચંદ્રપ્રકાશ સ્વામીએ જે આ તમામે તમામ આરોપો લગાવ્યા છે અને તેમણે કહ્યું છે કે તેમનો લેપટોપ ને મોબાઈલ લઈ લેવામાં આવ્યા હતા અને તેમાંથી બધી બાબતો ડિલીટ કરવામાં આવી, આ બાબતમાં કેટલું તથ્ય? બિલકુલ તથ્ય નથી, એવું કઈ કરેલું જ નથી. તો પછી ચંદ્રપ્રકાશ સ્વામી આટલા બધા આરોપો શા માટે લગાવી રહ્યા છે આપના ઉપર? સ્વામિનારાયણ સંપ્રદાય પણ એવું તો નથી ને, જાદવભાઈનું બી નામ હોય એટલે ડિલીટ કર્યું હોય. એટલે બેન પ્રશ્ન જ ખોટો પૂછી રહ્યા છે, કારણ ખબર જ છે, જવાબ આખી જનતા જાણે છે, જે સમાચાર જાણે છે કે જવાબ શું આવી રહ્યો છે. સાચી વાત છે તમારી, જવાબ શું બોલવાનો છે બધા જાણે છે. બીજા સાથે સાથે શ્રીમાન જાદવભાઈ ને શ્રીમાને વાત કરી કે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી રીતે સ્ત્રીઓને અન્યાય થાય છે એ બાબતે જરાક મારે કેવું છે. સ્ત્રીનું સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બિલકુલ સન્માન છે, અને મંદિરો જુદા છે એ એક વિશિષ્ટ વાત છે, અને મંદિરો માટે સેપરેટ એના માટે અલાયદું હોવું એ પણ મોટી વાત છે. પણ તમે મંદિરો અલગ બનાવો છો, આ જ નિયમ ક્યાંક ને ક્યાંક લોકો પર સવાલ ઉઠાવે છે જાદવભાઈ, એટલા માટે. બાકી કોઈ પણ સંપ્રદાય સાથે અમારે કોઈ લેવા દેવા નથી, પણ આ નિયમ થી આજે ચંદ્રપ્રકાશ સ્વામી જે પણ કોઈ ઘટના ઘટી, આજ વસ્તુ જે હિન્દુ સનાતન ધર્મ માં થઈ હોત તો એટલી બધી અસરકારક ના હોત. તો અમારી સાથે ચંદ્રપ્રકાશ સ્વામીના પિતા જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. સર, વાત કરીએ તો જે રીતે આરોપ લગાવ્યા છે આપના દીકરા પર, શું કહેશો આપ? આપની પહેલી પ્રતિક્રિયા શું? મારો બેન એક જ સવાલ છે. હવે આ લોકો એમ કહે છે કે અમે સત્સંગી ને બધેને જણાવેલું હતું, મને આ છોકરાને કઈ રીતના ને ક્યાં શું કરવાનું છે મને કોઈ આ લોકોએ જણાવ્યું નતું, અને કદાચ મને મીડિયામાં મને આ ઘસેડતા હોય તો તદ્દન ખોટી વાત છે. અને આ જે સંતો કહે છે કે એ બે ત્રણ વખત આવા મંદિરમાં આવી રીતના બધું થઈ ગયું હતું, તદ્દન ખોટી વાત છે. હવે આ ત્રણ છોકરાઓ અને એક છોકરો જે સંત છે એને બધાને છુપાવવા માટે કરીને કહે છે, અને અત્યારે જે છોકરો મારો જે બાર સાધુના નામ લે છે એને તમે ચાન્સ આપો, મારો છોકરો એને એને એક એક સાધુનું નામ લઈને એક એક સાધુને ચેક કરીને તમને બતાવશે. બિલકુલ, આની પાસે તમારો સર આપની પાસે આનો બીજો રસ્તો એ પણ છે કે આપ પોલીસ સ્ટેશનમાં જાઓ અથવા તો કાયદાકીય રીતે કોઈ સહારો લો. હવે આપ આગળ શું કરશો જો આપના દીકરા પાસે આટલી બાબતો છે તો? બેન, મારે પોલીસ સ્ટેશનમાં નથી જવાનું કારણ છે, પોલીસ સ્ટેશનમાં હું નથી જતો એનું કારણ છે. અત્યારે હું ગરીબ માણસ, આ સંસ્થા બરાબર, હવે એ પૈસાની જોડે ગમે એમ કરીને વેચાઈ શકશે. તમે આજની તારીખમાં તમે મીડિયામાં ને બધું તમે જુઓ છો કે કયો રીતના કયો માણસ કેવી રીતના વેચાઈ શકે છે. તો હું એટલો બધો સાવકાર માણસ નથી કે હું બધાને કંટ્રોલ કરી શકી, અને પોલીસ વાળાને જો હું જઈને રિપોર્ટ કરી તો કયો પોલીસ વાળો અહીં રિપોર્ટ કરવા આવશે? તમે પોતે બધા જુઓ છો. બિલકુલ બિલકુલ. તો પછી જાદવભાઈ અમારી સાથે છે મંદિરના ટ્રસ્ટી, આપ પણ તેમને સીધો સવાલ કરી શકો છો. જાદવભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે, આપનો સવાલ કોઈ હોય તો તેમને લઈને. આપે સવાલ શું પૂછો એ તો પૂછો એમને. દાદોજી ભાઈ, તમે એમ કહો છો કે અમારા મંદિર નો રૂલ અને રેગ્યુલેશન છે, અમે એના કુટુંબીજનો ને પૂછ્યા હતા કે છોકરાને સુરત સુધી મૂકી દેજો એવી બધી રીતના વાત થતી, તમે કોની જોડે વાત કરી હતી ભાઈ? હા,
અને તમે કદાચ આ એક મિનિટ જાદવભાઈ તમે બિલકુલ 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 એના ભાઈ અને બીજા એના પરિવારજનો આવેલા એની સાથે બીજા સંતો વાત કરી જણાવું છું અને આ લોકો કે છે કે એના કુટુંબીજનો ને આવી રીતના ભેગા થઈને અમે સલાહ સૂચન કરી હોય તો મારો એક પણ કુટુંબી આવીને કે ના દેવરાજભાઈ અમે અમારી જોડે આ મીડિયા ની વાત થઈ હતી, અમારી જોડે આ સંતો ની વાત થઈ હતી અને અમારી જોડે આ જાદવ ભગત ની વાત થઈ હતી, બોલો હું ચેલેન્જ લેવા તૈયાર છું. શું જવાબ આપશો જાદવભાઈ આનો? હા બોલો. જમાનો ચાલી રહ્યો છે, વિડીયો આપણા મોબાઈલ ની અંદર થી આપણે વિડીયો લઈ શકીએ છીએ, આટલું બધું કરી શકીએ છીએ, તો તમે કેમ આવું બધું કઈ કામ નતું કર્યું? આપણો સંપ્રદાય, તમે આટલા બધા આ મીડિયા ની અંદર આટલા જાગૃત હોવા છતાં તમે આ કામ કેમ નથી કર્યું? હા જી 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 અમે એના ભાઈ આવેલા એના સગા દેવરાજભાઈ જાદવભાઈ નું કહેવું છે કે તમારા ભાઈ તેમને મળવા માટે ગયા હતા. એક મિનિટ મને મને જવાબ મને જાદવભાઈ આપનો જવાબ આપો. હા એમના એ ચંદ્રપ્રકાશના સગા ભાઈ ભરત એ પણ સાથે આવેલા હતા. અચ્છા એમના સગા ભાઈ ચંદ્રપ્રકાશના સગા ભાઈ તથા એના પરિવારજનો બધા આવેલા હતા. અને વાત નંબર બે કે જે મારા સાથી મિત્ર કહે છે કે તમે કેમ એવિડન્સ ન રાખ્યા, તો એ એ એ દેવરાજભાઈ મળવા નહોતા ગયા, જ્ઞાન પ્રકાશને બોલાવવામાં આવ્યો હતો એવું તેમનું કહેવું છે. શું કહેશો? ના ના એને બોલાવેલામાં આવેલા હતા અને સાથે એની સાથે ચર્ચા કરેલી હતી અને વિશ્વાસમાં લઈ ત્યારબાદ જ પગલું લીધેલું છે. અને બીજું કે બીજા ભાઈ કહે છે કે એના એવિડન્સ રાખવા જોઈએ, મોબાઈલ રાખવા જોઈએ, એવું ખુફિયા કામ ભુજ મંદિરનું નથી કે એ પ્રકારે બધાના રેકોર્ડિંગ કરવા અને ગુપ્ત માહિતીઓ દરેકની એવી રીતના જાદવભાઈ તેમણે કહ્યું કે આપ ખોટું ના બોલો. દેવરાજભાઈ આપનો અવાજ વ્યવસ્થિત નથી આવી રહ્યો, આપ થોડું જોરથી બોલો. શું કહેશો જાદવભાઈ? આપના દીકરાએ પણ જે જે સવાલો જે જે સ્વામીઓ પર ઉઠાવ્યા હોય અત્યારે ફોન લાઈન પર કહો આપ, ભલે આપ વિદેશમાં હો. હું તમને રજૂ કરું છું કે ચંદ્રપ્રકાશ ને આ બધી રીતના એને હલવાડવામાં આવે તો અને હલવાડવામાં આવે તો એમાં મેં ઉજાગર કરી હતું. ત્રણ છોકરા અને છોટો સાધુ આજ સુધી એને પકડું કરવા ન લીધું. દેવરાજભાઈ તમે દરરોજ તમારા સ્ટેટમેન્ટ અઠવાડિયું દરરોજ તમારા સ્ટેટમેન્ટ બદલે છે દેવરાજભાઈ ના અલગ અલગ પ્રકારના આત્મહત્યાના નાટક થી માંડી જાદવભાઈ એક મિનિટ. હા દેવરાજભાઈ બાપુજી અને
અને ચાર ખતરાઈ રાખેલા છે એ છોકરાને મારી નાખશે અને તમને ચાર અહીંયાથી મારી નાખશે એટલે તમારે અહીંયા રહેવું રહેવું અહીંયા કણે હિતાવર નથી એટલા માટે કરીને અમે આ પગલું ભરી રહ્યા એવી રીતના ઓલા સાધુના મગજમાં ઠોસી ઠોસી અને સાધુને બિચારાને રૂમની અંદર ગોતી નાખ્યો હું અહીંયાથી ફોન કર્યો કે મારો છોકરો ક્યાં ગયો જ્ઞાન પ્રકાશ કે શ્રીજી મહારાજ થશે બધું ધજ થઈ જશે દેવ પ્રકાશ કે શ્રીજી મહારાજ થશે બધું ધજ થઈ જશે તમે શાંતિ રાખો અહીંયાનો મોલ ખરાબ છે અને એ મોલ ખરાબ એવું મને કહેવામાં આવ્યું અને જયારે તમને ફોન કર્યો તો દેવરાજભાઈ મારો છોકરો ગુનેગાર છે હું આવી ને હું ગુનેગાર છે એટલા માટે હું મંદિર ની અંદર ઢસડી જઈશ અને ટોર્ચર કરે છે હવે મને પોતાને ઊંચા વિચાર આવે પણ હું મરીશ નહીં પણ મને તમે અહીંયાથી નીકાળો બરાબર એવી રીતના વાત થઈ તો છોકરાએ મને કઈ એટલું બધું કમ્પ્લીટ કરી અને ફોન તો ફોન ભરતને લેપટોપ અને મોબાઈલ થઈ ભરતને લગી લેપટોપ ને મોબાઈલ થી એના પેલા એ છોકરાને ભગવાન લુગડે ભગવાન એટલે શું કહેવાય સીધે સીધો ખોટું લોકોને ભરમાવશો નહીં મહેરબાની કરીને અને આ લોકો ત્યાંથી આવી રીતના કોઈ પણ સાધુ કોઈ ને ઉજાગર કરી નાખે એવો ડર હોવાથી આ લોકો આવી રીતના કરીને ઓલી બાજુ ગુજરાત બાજુ ગુંડા રાખેલા છે અને હજી તમને જી 24 કલાક તમને કહું છું હજી તમે છાનભીન કરો પેલા સુરત વાળા ભાઈ થી કોને વાત કરી હતી અને મંદિર માંથી કોને કહેવાનું કહેવાનું હતું મારી માતા છાતી ઠોકીને કહે છે મારો છોકરો મને લઈ દેજો અને એની યોગ્ય ફી તમારે ચૂકવી હશે તો મારી હશે અને છોકરી જી ક્યારે મારી છોકરી નું જી પ્રકરણ ચાલુ દેવરાજભાઈ એ બાર સંતો ના નામ તમે આપી શકો કે જે ચંદ્રપ્રકાશ સ્વામી એ જેમના પર આરોપ લગાવ્યા છે તમને ખ્યાલ છે તેનો બેન મને બધી ખબર છે અને આ મને બધી ખબર છે ને ભુજ મંદિર નો છે ને આ મારું ફેસબુક જી છે ને દેવરાજ ખીમજી કેરાઈ આ ભુજ મંદિર ની આખી આખી હિસ્ટ્રી જોઈએ મારું ફેસબુક માં એકાઉન્ટ છે દેવરાજ ખીમજી કેરાઈ જયારે અમારું સ્વામિનારાયણ મંદિર જયારે ટ્રસ્ટ માં જતું હતું ત્યારે આ સેન નતા કરીએ કે કારણ કે આ ટ્રસ્ટ માં મંદિર જતું આપણે સરકાર ને હિસાબ દેવો પડશે ત્યાં સુધી ને ગામમાં ભુજ મંદિર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ વારંવાર આ રીતે સંતો પર આરોપો લાગતા હોય છે તે કેટલા સાચા આપની પાસે કઈ ક્લિપ છે દેવરાજભાઈ હવે હિંમત સાથે આપ માર્કેટમાં આવ્યા છો તો એ ક્લિપ માં શું છે તે કહો અરે ક્લિપ માં બેન શું નથી ઓલ્યો સાધુ જેમાં તમે મીડિયા કેમ રંગીનો સાધુ નાતાજી ટેલર હતું મોટો અરે ક્લિપ માં ઓલી મેં ભાઈ બેન જોડે વાતો કરે છે એનો હસબન્ડ વિદેશમાં છે એના બધાના નામ શીખે છે અને હું તમને દઈશ ને તો બેન તમે પેલું સાંભળી લો માર્કેટમાં ના નાખજો ઓલાના છોકરા છોકરા રહી પર રડી લો એના છોકરા છોકરા રજી રજરી પડશે સાંસારિક જીવન નો રહ્યો છે કે ના સાંપ્રદાયિક જીવન નો આટલા
મારો ભરત બે જણા હતા, હવે તો હું આને શેર માનું શેર. દેવરાજભાઈ, અને અમે જયારે એને દોષિત ઠરવ્યો ત્યારે તમે આવી રીતના કરવા માંડ્યા. મારો છોકરો દોષિત હશે તો હું ચોટલી પકડીને મંદિર માં મારીશ, એવું તમે સંતો ને કહેલું હતું. જયારે જયારે દોષિત ઠરવ્યો એમની પાસે સબૂત હશે તો જ કેતા હશે ને, એમની પાસે વિડિયો હશે, પ્રૂફ હશે ને. અમે તટસ્થ છીએ, અમે સાધુ ની બાજુ બી નથી, અમે તમારી બાજુ બી નથી, અમે તટસ્થ છીએ અને તટસ્થતા ની અંદર બોલી રહ્યા છીએ. તમે એમ કહો છો કે સાધુ સમાજ ની અંદર આ બધું થતું હતું તો શું કામ તમે તમારા છોકરાને સાધુ બનાવવા દીધો? ઝેર આપીને એવું લાગે ને તો એને ઊંચો કરી દેવા જોઈએ. આ સમાજની અંદર અને આ સમાજનું અને ધર્મનું તમે અધોપતન કરવા બેઠા છો બધા ભેગા થઈને. હા બોલો, શાંતિ રાખો, બોલો બોલો. બિલકુલ બિલકુલ દેવરાજભાઈ, દેવરાજભાઈ આપની પાસે જે ક્લિપ છે એમાં આપે કહ્યું કે મારી પાસે એવા ઘણા બધા નામ છે કે જે એ નામનો ઉલ્લેખ કરીશ તો બવાલ મચી જશે. આખરે કયા નામ છે? એ જ નામ છે કે જે ચંદ્રપ્રકાશ સ્વામીએ ઉઠાવ્યા છે. મારો છોકરા તો મારો છોકરો જે નામ લીધું મને ન ખબર, કારણ કે હું મંદિર માં હું નથી રહ્યો. હા તમે બતાવી શકો ને આ ક્લિપ આપ મોકલાવી પણ શકશો? થોડા સમય માટે આપનો ફોન અમારા ઓફિસ થી કોઈ પણ રિસીવ કરશે તેમના વોટ્સએપ નંબર લખાવી દો અને તેના ઉપર આ વિડીયો ક્લિપ આપ મોકલો ને આ તમામ બાબતો ઉપર ખુલાસો ચોક્કસ થી થશે. આ ચર્ચાને આગળ વધારી અમારી સાથે સ્ટુડિયોમાં બે ગેસ્ટ જોડાયા છે. જ્યોતિનાથજી આ તમામ બાબતો જોઈ રહ્યા છે. જ્યોતિનાથજી આ તમામ વસ્તુઓ જોતા શું કહેશો આપ? હવે તો ધર્મ સંપ્રદાય વ્યક્તિ સ્ત્રી જે પણ ગણો એ પહેલા તો આ વેદની અંદર છે કે વેદની બહાર છે આ સંપ્રદાય એ નક્કી કરવું પડે. મૂળભૂત એક ઔદ્ધવ આ ઔદ્ધવ સંપ્રદાયનો એક ભાગ ઉદ્ધવ સંપ્રદાયનો અને તેને આજે 24 ભાગમાં વેચી કાઢ્યો. તેમાં વેદની ભાષાની વાત કરીએ તો કુમારી છે, કન્યા છે, યુતિ, અતિ, અજાપ્રવડા છે, પ્રવડા છે, વૃદ્ધમાતા, બલપ્રદા, એટલી મહાન સ્ત્રી માટેની ભાવના રાખવા વાળો આ હિન્દુ ધર્મને અધોગતિમાં લઈ ગયા છે, ધર્મની હાનિ કરી છે. અને છતાં આજે પેલા ભાઈ ક્લિપ મોકલવાનું કહે અને આ ભાઈ એને બચાવ કરે, આ એ જ બચાવે છે કે એક બહુ મોટું પોલિટિક્સ ના પોતાના ધર્મના પોતાના સંપ્રદાયની દુકાન ચલાવવા માટે આ લોકોને ગેરમાર્ગે દોરી. અને જાદવભાઈ જેવા લોકો ખોટો બચાવ કરે છે. મેં એટલે જ કીધું કે ક્યાંક એમનું નામ તો નથી ને એ પણ ચેક કરવાની જરૂર છે આની અંદર.
બિલકુલ જ્યોતિનાજી, આપણે કોઈ ધર્મ વિશે તો આવું ના કહી શકીએ, પણ આજે તમામ બાબતો ચાલી રહી છે, માત્ર ને માત્ર આ સંપ્રદાય પર જ વધારેમાં વધારે સવાલો ઉઠે છે. એટલે એક સવાલ એ થાય કે તેની વિશ્વસનીયતા ક્યાં સુધી જળવાશે? લોકોની એક આસ્થા જોડાયેલી છે, લોકો ખુલ્લા મને આ મંદિરોમાં દાન કરે છે, પછી તે સ્વામિનારાયણ મંદિર હોય કે સામાન્ય નારાયણ કે શ્રી કૃષ્ણનું મંદિર હોય. જ્યોતિનાજી શું કહેશો આપ? નોકરી કરવી ને લોકો એક કે નોકરી કરવી ને તો સરકારી નોકરી કરવી, અને સાધુ બનવું ને સ્વામિનારાયણ ના બનવું, જલસા કરવા હોય તો સ્વામિનારાયણ ના બાવા બનો. સેના માટે આ બધું? શું સેના માટે? શું એવું તો શું થઈ રહ્યું છે કે લોકો આવું આવા નિવેદનો, આવા વાતો, આવી ચર્ચાઓ? અને હું એકલો કહું છું એવું નહીં, આખું ગામ આખું જગત જે ચંદ્રપ્રકાશ બોલે છે એવું જ્યોતિનાથજી એની ભાષા બોલે છે. શું જાદવભાઈ? શું જાદવભાઈ? જેમ ચંદ્રપ્રકાશજીને મંદિરમાંથી નીકળ્યા એને એ પ્રકારની ભાષા બોલે છે કે જાદવજીભાઈ, જાદવજીભાઈ પણ સંડોવાયેલા છે, એવું જ્યોતિનાથજી મહાન આટલા મહાન સંત બોલે એ મને આશ્ચર્ય થાય છે. મને આશ્ચર્ય થાય ને, સાચું જયારે બહાર આવે છે ને ત્યારે આશ્ચર્ય થાય છે. મારી પાસે બારે બાર નામ આવી ગયા છે. હા અરે ભાઈ, મારી પાસે બારે બાર નામ આવી ગયા છે, તેમાં તમારું નામ છે ને, એટલે હું બોલું છું. સમજો, હું ધર્મનો મહામંડલેશ્વર છું, એટલે મારે શું બોલું છું મને ખબર છે. બહાર નહીં, ગમે એટલા, ગમે એટલા બહાર નહીં, ગમે એટલા બોલી શકાય. બીજા પર આક્ષેપ નાખવાના બંધ કરજો. જી તમને નમસ્કાર, તમને નમસ્કાર. જાદવભાઈ આટલા બધા આરોપ લાગે છે, કોઈ એમને તો નહીં લગાવતું હોય ને? મહામંડળે સોચો, તમારું નામ આ સંસારમાં કોણ શું છે? એક મિનિટ, આ ડિબેટ કોણ શું છે તેના પર નથી, કયો સંપ્રદાય શું છે તેના પર નથી, આરોપો પર છે. વારંવાર કોઈના ઉપર આરોપો શા માટે લાગે છે? બરાબર, 12 લોકોના નામ આવ્યા છે. જાદવભાઈ કઈક તો હવે વિચાર્યું હશે. દેવરાજભાઈ, ચંદ્રપ્રકાશ સ્વામી, જ્યોતિર્નાથજી, આ તમામે તમામ લોકો પાસે 12 લોકોના નામ છે, ના 13 છે, ના 11 છે, કઈક તો હશે તથ્ય. બેનજી, 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 અગાઉ પણ મેં કહ્યું તમને વારે વારે કહેવાનું, તમને સાંભળવું હોય તો ભલે, કે 12 નામો જે તમે આપો છો કે અમે હજી નથી સાંભળ્યા, પણ આપો, જ્યારે એની ખરાઈ કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે, વારંવાર કહું છું તમને, તો પછી આ વાતને શા માટે કહેવામાં આવે છે મને સમજણ નથી પડતી. ચંદ્રપ્રકાશજીને બોધી રાખ્યો, ચંદ્રપ્રકાશજીને એમના આશ્રમથી લઈ જઈને સુરત લઈ ગયા, ત્યાં સુધી ચંદ્રપ્રકાશે કોઈનું નામ જ નથી આપ્યું, આપની જોડે કોઈ જાણ જ નથી. આપ એમ કહો છો કે એના ભાઈને બોલાયા છે, એમના કાકાને બોલાયા છે, ચંદ્રપ્રકાશને ગોંધી રાખ્યો, એમને ગોંધી રાખ્યો છે તેવો દાવો ચંદ્રપ્રકાશે કર્યો છે. આ બાબતની અમે પુષ્ટિ નથી કરતા, એટલે એનો આપ જવાબ આપો કે એમણે આ દાવો કર્યો છે કેટલો સાચો. બિલકુલ, હા 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 બેન, શેનો એમણે દાવો કર્યો છે કે મને, એમણે કયા કયા દાવા કર્યા છે આપને કહું? ચંદ્રપ્રકાશ સ્વામીએ એક તો 12 લોકોના નામ કહ્યા, આ સાથે સાથે એમણે દાવો કર્યો કે મને ગોંધી રાખવામાં આવ્યો તો સુરત લઈ જવામાં આવ્યો, લેપટોપ અને મોબાઈલમાં જે પણ પ્રકારના સ્ત્રીઓના ફોટા કે ઓડિયો ક્લિપ બહાર આવી છે તે તમામે તમામ એમનામાં ગુરુજી દ્વારા એડ કરવામાં આવ્યા. આ સાથે સાથે એમણે એવો પણ દાવો કર્યો કે આ તમામ બાબતે એમને ધમકી પણ આપવામાં આવી કે એઓ બહાર આ બાબતે વાત ન કરે, અને જો તેઓ વાત કરશે તો તે નહીં બચે. આ સાથે ચંદ્રપ્રકાશ સ્વામીએ એવો પણ દાવો કર્યો કે હવે મારા લેપટોપ ને મોબાઈલમાંથી તમામ વસ્તુ ડિલીટ થઈ ગઈ છે, એટલે હું કોઈને બતાવી નથી શકતો. આ ઉપરાંત થોડા દિવસ પહેલા જે ઓડિયો ક્લિપ બહાર આવી હતી, ના ઘટના સમગ્ર સર્જાઈ, એ ઓડિયો ક્લિપ એડિટેડ છે, એમાં ખચકાઈ ખચકાઈને તેઓ બોલી રહ્યા છે, અને આપ લોકો દ્વારા, આપમાંથી કોણ હતું એનો કોઈ ખુલાસો એમણે નથી કર્યો, પણ આપ લોકો દ્વારા એમને ધાબા પર લઈ જઈને ધમકાઈને એવું કહેવામાં આવ્યું છે કે તું બોલ કે આ બધે બધું તે જ કર્યું છે, આ દાવા કર્યા છે. શું કહેશો? સ્વામી ષડયંત્ર અને સવાલ, કોણ સાચું અને કોણ ખોટું? ત્યારે તમામ બાબતો પર ચર્ચા આગળ પણ રહેશે. ચાલુ હાલ રોકાઈશું વધુ એક બ્રેક માટે.
સ્વામી ષડયંત્રને સવાલ. એક તરફ ચંદ્રપ્રકાશ સ્વામી છે કે જે તેમણે દાવા કર્યા છે અલગ અલગ પ્રકારના મીડિયા સામે આવીને, તો બીજી તરફ ભુજના ટ્રસ્ટીએ પણ આ બાબતને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે જવાબ આપવો પડ્યો છે. તો સાથે ચંદ્રપ્રકાશ સ્વામીના પિતા દેવરાજભાઈ તેમણે પણ ઝી 24 કલાક સાથે ટેલિફોનિક વાતચીતમાં આરોપ લગાવ્યા છે અને મંદિર ટ્રસ્ટ પર ચોંકાવનારા આરોપ કર્યા છે, જેમાં તેમણે કહ્યું છે કે મારા દીકરા સાથે અન્યાય થયો છે, મારી પાસે કેટલીક વિડીયો અને ઓડિયો ક્લિપ પણ છે કે જ્યાં તમામ બાબતો ખોલીને મૂકી દે છે, તે કેટલે અંશે સાચું છે તેને લઈને હાલ તો કોઈ પુષ્ટિ કરવામાં નથી આવતી અને ઝી 24 કલાક પર આ બાબતને લઈને કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતું. આ પહેલા પણ જે ઓડિયો ક્લિપ આવી હતી તે પણ એડિટેડ હતી, સાચી હતી, ખોટી હતી, તે બાબતને લઈને પણ કોઈ પુષ્ટિ કરવામાં નહોતી આવી, પરંતુ ચોક્કસથી તેનાથી ગડબડાટ મચ્યો હતો. ત્યારે આ જ ઓડિયો ક્લિપને લઈને જ્યારે ચંદ્રપ્રકાશ સ્વામીએ સાંપ્રદાયિક જીવન છોડી સાંસારિક જીવનમાં આવ્યા છે ત્યારે મીડિયા સમક્ષ આવીને તમામ બાબતો તેમણે જણાવી છે, જેમાં ઘણા બધા દાવા કરવામાં આવ્યા છે કે મારી પાસે કેટલાક સ્વામીના નામ છે કે જે આ રીતે કોઈ યુવતીઓ સાથે વાતચીત કરતા હતા તેવો ખુદ ચંદ્રપ્રકાશ સ્વામીએ દાવો કર્યો છે અને આક્ષેપ લગાવ્યો છે. જોકે ઝી 24 કલાક તેની કોઈ પુષ્ટિ નથી કરતું. મહત્વનું છે કે તેમના પિતાએ પણ ઓમાનથી ટેલિફોનિક વાતચીતમાં ઝી 24 કલાક સાથે કહ્યું છે કે મંદિર ટ્રસ્ટ પર એક તો તેમણે આરોપ લગાવ્યા છે, તેમણે કહ્યું છે કે મારા દીકરા સાથે અન્યાય થયો છે. આ તરફ ભુજના જે ટ્રસ્ટી છે સ્વામિનારાયણ મંદિરના જાદવભાઈ ગોરખિયા, તેમની સાથે પણ જ્યારે ડિબેટમાં વાતચીત થઈ તો તેમણે કહ્યું કે જે પણ પ્રકારે પારંપરિક રીતે નિર્ણયો લેવાતા હોય છે તે જ પ્રમાણે નિર્ણય લઈને ચંદ્રપ્રકાશ સ્વામીને સાંપ્રદાયિક જીવનમાંથી બહાર કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ થાય કે બાબતને લઈને કેટલી પુષ્ટિ. આ સાથે સાથે ચંદ્રપ્રકાશ સ્વામીએ જે આરોપો લગાવ્યા છે તે શું સાચા છે કે ખોટા, તે બાબતો ઉપર તપાસ થશે કે કેમ. શા માટે અત્યાર સુધી સવાલ હતો કે કોઈ પણ પ્રકારના જવાબ આપવામાં નથી આવતા, પરંતુ જે રીતે ટ્રસ્ટીએ પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ આ તમામ બાબતે ખુલાસો કર્યો છે કે ખુદ ચંદ્રપ્રકાશ સ્વામીનો જ વાંક હતો અને એટલા માટે તેમને બરતરફ કરવામાં આવ્યા છે. જો કે આ બાબતને લઈને તેઓ લડત આપશે તેવું પણ ચંદ્રપ્રકાશ સ્વામીએ કહ્યું છે. તેમણે કહ્યું છે કે મને મંદિરના ધાબે લઈ જઈને બળજબરી પૂર્વક મારી સાથે ઓડિયો ક્લિપ ઉતારવામાં આવી છે કે હા આ મેં બધું કર્યું છે, જો કે તેને લઈને હજુ સુધી પણ કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી થઈ. ત્યારબાદ તેમણે કહ્યું કે મને સુરત લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યો હતો અને સાથે સાથે તેમના પિતાએ પણ આ બાબતને લઈને ઘણા બધા દાવા કર્યા છે. તો આ જ બાબતે વાતચીત કરવા માટે અમારી સાથે જ્યોતિર્નાથજી જોડાયા છે અને આ સાથે રમેશભાઈ ભટ્ટ, આ બંને સાથે ચર્ચા કરીશું. સવાલ અહીંયા રમેશભાઈ કોઈ સંપ્રદાયનો કે કોઈ પણ તેમના નિયમોનો નથી કરવાનો, પણ સવાલ અહીંયા એ થાય આરોપો. જે પ્રમાણે એક તરફ આરોપો લાગ્યા ચંદ્રપ્રકાશ સ્વામી પર, એ આરોપો જ્યાં સાચા સાબિત થયા તો તેમને તેમાંથી બરતરફ કરવામાં આવ્યા સાંપ્રદાયિક જીવનમાંથી. એ જ રીતે ચંદ્રપ્રકાશ સ્વામીએ હવે બીજા સાધુ ઉપર આરોપ લગાવ્યા છે, સંતો પર. હવે તેમના તરફ કોઈ પણ પ્રકારની ફરિયાદ થવી કે કોઈ પણ પ્રકારે તપાસ થવી કેટલી જરૂરી ગણી શકાય, કારણ કે વિશ્વસનીયતા પર સવાલ ઉભો થાય. શું કહેશો? આજે નામ લીધા છે બાર, તો એ બારેના તપાસ કરી પૂરેપૂરી અને જે દોષિત છે એ લોકોને પણ આમાં થોડી જાંચ કરી અને એ પણ એ નીતિ નિયમ પ્રમાણે એમના ટ્રસ્ટના જે નિયમો હોય, સાધુતાના જે નિયમો છે એ પ્રમાણે એમને સજા થવી જોઈએ. અને આવું આગળ કોઈ પણ સાધુ સંત કોઈ પણ હોય, ધર્મ કોઈ પણ હોય, સ્વામિનારાયણ ધર્મ હોય, જૈન ધર્મ હોય કે સનાતન ધર્મ હોય, કોઈ પણ ધર્મ હોય, પરંતુ ધર્મની અંદર આ ધર્મને હાનિ થાય એવું કાર્ય કરે એ પહેલાં તમે એમની સાધુ થાય એ પહેલાં એની તમે તપાસ કરો, એને જાંચ કરો, એનું માઇન્ડ કેવું છે શું, અને ધર્મને રુચિ છે એના અંદર કે પછી ખાલી સાધુ જલસા કરવા માટે સાધુ બની જવું એવું જરૂરી નથી. માટે તમે પહેલાં તો એના યોગ્ય એનો સમય લો, વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, પાંચ વર્ષ સુધી એનું તપાસ કરો અને સાધુતાને ખરી પારખમાં જે પૂર્ણ ઉતરે એને સાધુ તમે બનાવો. અને સાધુ બન્યા પછી મારું તો હવે એવું મંતવ્ય છે, હું એવું કહેવા માગુ છું કે જો સાધુ થવું હોય ને એને એવી ઔષધિ આપો કે જે એ કામ વાસનાઓમાંથી મુક્ત થઈ જાય પહેલાં તો, અને પછી એને સાધુતાને અપનાવવી જોઈએ.
કારણ કે સમાજની અંદર આ પ્રદૂષણ ફેલાવી સાધુ સંતો અને ધર્મને હાનિ પહોંચાડી રહ્યા છે. કલયુગની અંદર આ બધું બનવાનું જ છે, આ બની રહ્યું છે, આપણે જોઈએ જ છીએ. પણ આવું ન બને એના માટે થઈ અને આ જે ગુરુ છે, ધર્મના વડાઓ છે, આ લોકોએ આવો ખાસ નિર્ણય લેવો જોઈએ અને જે દોષિત છે એની ખાસ તપાસ થવી જ જોઈએ અને એ પ્રમાણે એને સજા પણ થવી જોઈએ. બિલકુલ બિલકુલ. એટલે આજે તમામ આક્ષેપો લાગ્યા છે તેને લઈને તો અમે પુષ્ટિ નથી કરતા, પરંતુ જે પ્રમાણે દાવા થયા છે તે પ્રમાણે ચર્ચા કરવી પણ એટલી જ જરૂર છે, કારણ કે લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે. જ્યોતિર્નાથજી, જ્યારે કોઈ પણ એક વ્યક્તિ જે સાંસારિક જીવનમાં જીવતો હોય અને અમુક સમયગાળ્યા બાદ તે સાધુ જીવન જીવવાનું પસંદ કરે છે, આખરે કેવી રીતે એના લક્ષણો જોવાય છે કે તેને સાધુ જીવનમાં લાવવો કે કેમ, કોણ નક્કી કરે છે, કયા કયા લક્ષણોને ખાસ માપવામાં આવે છે અને ત્યારબાદ તેને સાધુ જીવનમાં પ્રવેશ આપવામાં આવે છે? જોહી, ખરેખર જગત અમારા સાધુ સંપ્રદાયની પ્રણાલી એવી હોય છે કે જેણે બી સાધુ થવું હોય તેને પહેલાં એની પારાશિસી, એની પદ્ધતિ, એના સ્ટેજ છે તે પસાર કરવા જોઈએ અને ત્યાર પછી એ સાધુત્વને એટલે સંતત્વને લાયક બને છે. પણ આ બધું જવાબદારી એને જેને જે ગુરુ દ્વારા દીક્ષા આપવામાં આવી હોય તેની થઈ જાય છે, બીજાની હોતી નથી. અને બીજી વસ્તુ કે આ બીજા જે બધા આપણા ભાઈએ કીધું કે બધા ધર્મ છે, ધર્મ નથી, આ બધા સંપ્રદાય છે, સનાતન ધર્મ છે. સનાતન ધર્મની હેઠળ ચાલતા બધા સંપ્રદાયો છે અને સંપ્રદાય દરેક સંપ્રદાયના વડાની પોતાની જવાબદારી છે કે આવી રીતે આપણે સંપ્રદાયમાં આ માણસને આટલો બનાવીએ છીએ તે નહીં. પણ જો એ ખરેખર એવું થઈ ગયું કે જેણે પણ પોતાનો સંપ્રદાય મોટો દેખાડવો છે, વધારે સાધુઓ દેખાડવા છે, તેને ક્યાંથી પણ લોકોને ભેગા કરી અને દીક્ષાઓ આપવા માંડી અને એક સામટી આ પ્રક્રિયા એટલી બધી વધી ગઈ કે એ વધવા વધવાની અંદર આવા જે લોકોની પારાશિસીમાંથી પસાર નથી થતા, જેની આખી અમારી જે પારા વ્યવસ્થા છે તેને અનુસરતા નથી અને તે લોકોને પણ ભગવા પહેરાવી દીધા, જનોઈ પહેરાવી દીધી એટલે બની ગયા સાધુ, એવી પ્રક્રિયાઓ ઊભી થઈ અને તેના કારણે સંત સમાજ આજે નુકસાની ભોગવી રહ્યો છે. જોહી, બિલકુલ જ્યોતિનાથજી, પણ સવાલ એ થાય કે એ લોકો નુકસાની ભોગવી રહ્યા હોય, આટલા બધા આરોપો તેમના પર લાગતા હોય ત્યારે તેમનું જે જાહેર જીવન છે તે પણ ખરડાય છે અને સાધુ જીવન છે તે પણ ખરડાય છે, તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય તેના માટેના કયા પગલાં હોય છે, કયા નિયમો હોય છે કે જેની ખુદ સાધુએ પણ અને તેની આસપાસ રહેલા લોકોએ પણ ખૂબ ધ્યાન રાખવાનું હોય છે? હા, સાધુત્વની અંદર અક્ષય પાત્રથી લઈને ભ્રમણથી લઈને વાંચન, એકલતા, સંયમ, એની યોગની પ્રક્રિયા બધું શીખવવામાં આવતું હોય છે. પણ આ કોઈ પ્રક્રિયા કોઈ પાસ કરતું નથી. તું આવ્યો ભાઈ, ચાલ તને મૂંડી કાઢ્યો, તને પહેરાવી દીધું ભગવું એટલે તું આવી ગયો, તું સાધુ બની જા. એ પ્રક્રિયા જ્યારે ચૂકી જવામાં આવે ત્યારે આ પ્રોબ્લેમ ઊભો થાય. હું ફરીને ફરી કહું કે ત્યારે તમારે સર્વોપરિતા સાબિત કરવી છે ત્યારે આ પ્રક્રિયા ઊભી થાય. અને આ તો એટલી બધી સર્વોપરિતા સાબિત કરવાની બધાએ વિચાર કર્યો કે માતાજીને નહીં માનવાનું, આને નહીં માનવાનું, આ નહીં કરવાનું. અરે, ધર્મની પરંપરા, સનાતન ધર્મની પરંપરા વિરુદ્ધની વાતો કરી અને ધર્મને ક્યાંક આપણા સનાતન ધર્મને નુકસાન પહોંચાડે છે. એ લોકોને સંપ્રદાય નુકસાન થાય તે તો સમજાય. સુજ્ઞ સ્વામીનું થયું હતું થોડો વખત પહેલા, અત્યારે દાતી મહારાજનું થયું છે, પેલું થયું હતું. તમે લિસ્ટ જુઓ, લિસ્ટ મોટું થતું જાય છે, લિસ્ટ નાતું થતું નથી. અને તેનાથી ભોગવે કોણ? તો કે અમારા જે બીજા સંતો છે તે સજા ભોગવી રહ્યા છે. બિલકુલ. કેટલીક વાર તો એવું પણ થતું હોય છે કે સાધુ સંતોની આડમાં જ્યારે તમે ભગવાનને છોડીને આ સંતોને તમે જો પોતાની રીતે સ્વીકાર કરી લો તો પછી જે તે સમયે આસારામ અને બાબા રામ રહીમ જેવા લોકો પર પણ સવાલ ઉઠતા હોય છે. એટલે રમેશભાઈ, વાત કરીએ તો આજના જીવનમાં કર્મ ઉપર તો તમામ લોકો માને છે, સાથે સાથે મનુષ્યએ જો માનવું હોય તો લાગે છે કે ભગવાન સિવાય હવે કોઈના પર વિશ્વાસ ન કરાય. ના ના, એવું નથી. ધર્મની અંદર આજે પણ તમે જો સાધુ સંતો પૂજનીય છે, માનનીય છે અને આ જો ધરતી ટકી રહી હોય તો બ્રાહ્મણો અને સાધુના જ કારણે ટકી રહી છે. પરંતુ આવા કોઈ સાધુ પુરુષ કે કોઈ સંત કે આવા કોઈ જે હોય એ માનસિક સ્થિતિ જેની ખરાબ હોય અને એ લોકોના કારણે સાચા સાધુ સંતો છે એ બી પીડાય છે અને એ લોકોને ભોગવવું પડે છે.
બાકી એવું નથી, ધર્મને ટકાવવો હોય તો સાધુ સંતોની જરૂર પડશે, બ્રાહ્મણોની જરૂર પડશે. બ્રાહ્મણો હશે તો વેદ સચવાશે, સાધુ સંતો હશે તો ધર્મ સચવાશે, અને ધર્મ રક્ષતે રક્ષતા ધર્મનું રક્ષણ થશે તો જ આપણું રક્ષણ થશે. બિલકુલ, ઝી 24 કલાક પણ એ જ સવાલ ઉઠાવી રહ્યો છે કે અહીંયા કોઈ સંપ્રદાય પર અમારો સવાલ નથી, પણ અહીંયા સીધો સવાલ છે એ સંતો ઉપર કે જે તેમની કેટલીક માનસિકતાને કારણે આખા સંપ્રદાયને સાંભળવાનું આવે છે, તમામ લોકોએ જવાબ આપવો પડે છે. આજે ભુજના ટ્રસ્ટીને પણ જવાબ આપવો પડ્યો, એનું કારણ એક જ છે કે ચંદ્રપ્રકાશ સ્વામી જો તેઓ ખોટા છે, તેમણે દાવા કર્યા છે, તો સામસામે બધી રીતે તપાસ થાય તે જરૂરી છે. એ તો જ્યારે થાય તે વખતની વાત છે, પરંતુ હાલ તો કોઈ પણ સંપ્રદાયને લઈને અમે કોઈ પુષ્ટિ નથી કરતા, કે સાથે સાથે કોઈ પણ રીતે ધર્મને લઈને પણ કોઈ પુષ્ટિ નથી કરતા. પણ સવાલ એ થાય કે જે સંતો કે સાધુઓ પર સવાલ ઉઠે છે, તેના કારણે આખરે તમામ લોકોનું નામ બદનામ થાય છે. અમારી સાથે ખાસ જે વાતચીત કરી હતી સંતે પણ, એમણે પ્રતિક્રિયા આપી હતી ચંદ્રપ્રકાશ સ્વામીને લઈને, તેમણે જે દાવા કર્યા તેને લઈને. ધર્મચરણ દાસજીએ આવો સાંભળીએ. સ્વામી ચંદ્રપ્રકાશ સ્વામીના જે ઓડિયો ક્લિપ જે વાયરલ ફરતી થઈ હતી તેને મામલે હવે દિન પ્રતિદિન આક્ષેપ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ચંદ્રપ્રકાશ સ્વામી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરપ્રવૃત્તિ ચાલી રહી હતી, અને જેને મામલે અત્યારે હાલ મંદિર પ્રશાસન તરફથી એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી છે. આપણી સાથે હરિચરણ દાસજી સ્વામી જોડાયા છે, જેમને આ સમગ્ર મામલે અત્યારે સામે આવ્યા છે. સ્વામીજી, આપને પૂછવા માગીશ કે જે આક્ષેપ કરવામાં આવ્યા છે ચંદ્રપ્રકાશ દ્વારા કે મંદિરમાં છેલ્લા 6 વર્ષથી પ્રકારની ગેરપ્રવૃત્તિ ચાલે છે, શું કહેશો આપ? એવી કોઈ પ્રવૃત્તિ હજી સુધી કોઈ અમારા સમક્ષ આવી નથી, ને જે કોઈ પ્રવૃત્તિ થતી હોય બારે તો હજારો લોકો વાતો કરતા હોય, જ્યાં સુધી પૂરેપૂરી અમારી પાસે માહિતી ન હોય ત્યાં સુધી અમે એના ઉપર એક્શન ન લઈ શકીએ. અચ્છા, એક એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે 12 જેટલા સાધુ અન્ય યુવતી અથવા તો આજે યુવતીની જે ફોટા વાયરલ થયા હતા આ યુવતી સાથે સંપર્કમાં છે, આપના ધ્યાને આવ્યું છે? અને અથવા તો આ 12 જે સાધુઓ છે જો સંપર્કમાં હોય તો તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે? જો એવું કોઈ અમારા ધ્યાનમાં આવ્યું નથી, અને જો એ જ્યારે એના પૂરેપૂરું જ્યારે અમારા ધ્યાનમાં આવશે, અને જે મંદિરની જે પ્રણાલિકા પરંપરા મુજબ જે કોઈ એક નક્કી કરેલો બેઝ હોય કે આવી રીતનું જે સંતોનું વર્તન મંદિરને યોગ્ય લાગે એવું ન હોય, ધર્મને ધર્મ નિયમને યોગ્ય લાગે એવું ન હોય, એવી જ્યારે અમારી પાસે પૂરી માહિતી આવશે ત્યારે આ ભુજ મંદિરના વડીલ સંતો એનો નિર્ણય લેશે. આજે ભુજ સ્વામિનારાયણ મંદિર વિશ્વવિખ્યાત મંદિર છે, હજારો હરિભક્તો આ મંદિર સાથે જોડાયેલા છે. ઘટનાના 10 દિવસ થયા, 10 દિવસમાં મીડિયામાં આખી ચર્ચા ચાલી રહી છે, આક્ષેપ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે. શા માટે 10 દિવસ બાદ મંદિર પ્રશાસન સામે આવ્યું, શા માટે 10 દિવસ પહેલાં ન આવ્યું? જો અમારે અહીંયા ભુજ મંદિરની એક જે પરંપરા છે કે જે કોઈ આવી ઘટના જ્યારે બહાર આવે અને એનું પૂરેપૂરી જ્યારે અમે એની ડિટેલ જાણીએ ત્યારે ભુજ મંદિરના વડીલ સંતો એનો નિર્ણય લેતા હોય છે કે આ સંતના અહીંયા રહેવા માટે એનું વર્તન યોગ્ય નથી, તો હવે આને સાધુપણામાંથી એને મુક્ત કરવામાં આવે છે. તો એ નિર્ણય લેવા માટે અમારે થોડોક સમય જોતો હતો, અને બીજું કે એક નિયમ પ્રમાણે બાકી તો જો ક્યારે પણ આવી કોઈ પણ ઘટના ઘટી હોય છે, અને આ દુનિયા સંસાર છે, સંસારમાં બોડો સમાજ હોય છે, આવા સંપ્રદાયો પણ ઘણા હોય છે, ને ઘણા માણસો હોય ત્યારે આવી કોઈ ને કોઈ ઘટના થતી હોય છે, ત્યારે એ નિર્ણય જે મંદિરના જે કાર્યકર્તાઓ જે હોય, જે મેન સંતો હોય, એ મેન સંતો મળીને એનો નિર્ણય લેતા હોય છે, ત્યારે એ નિર્ણયની અંદર એવું હોય છે કે જે કોઈ ઘટના ઘટી છે તો એ સંતને એને પૂછવામાં આવે કે ભાઈ તમારે કેવી રીતે હવે પછી શું તમારે વિચારવું છે, ભુજ મંદિરની અંદર તો તમે નહીં રહી શકો. ત્યારે કોઈ એમ કહે કે મારે કોઈ પણ સંસ્થામાં મને શિફ્ટ કરી દો ને હું સાધુ કપડે જ રહીશ, પણ બીજી કોઈ સંસ્થામાં હું જ રહીશ તો એની યોગ્ય એ પ્રમાણે પણ વ્યવસ્થા કરી દેવામાં આવે, અને જો એમ કહે કે હવે મારે સાધુ વેશમાં નથી રહેવું તો પછી એને સાધુના કપડાં લઈને એને મુક્ત કરવામાં આવે છે. 12 સાધુના જે નામ લેવામાં આવ્યા છે, તપાસ દરમિયાન જો તેમનું પણ વાક સામે આવશે તો જે પ્રમાણે ચંદ્રપ્રકાશને જે નિષ્કાસિત કરવામાં આવ્યા તેમને પણ નિષ્કાસિત કરવામાં આવશે? હા, એનો જો યોગ્ય તપાસ થશે અને જે આને નિષ્કાસિત કરવામાં આવ્યા ને એવી રીતનું જો એનું જો કાંઈ પ્રૂફ મળશે તો એના એ પ્રમાણે પગલાં લેવામાં આવશે.
તો આ હતા હરિચરણ દાસજી સ્વામી કે જેઓએ આ સમગ્ર મામલે લઈને અત્યારે મીડિયા સમક્ષ સામે આવ્યા છે. તેઓએ જણાવ્યું છે કે જે ચંદ્રપ્રકાશ સ્વામી દ્વારા જે આક્ષેપ મંદિરને લઈને કરવામાં આવ્યા છે તે બે બુનિયાદ છે, તેમના આક્ષેપ પાયા વિહોણા છે. તેઓએ એ પણ જણાવ્યું છે કે ચંદ્રપ્રકાશ સ્વામી દ્વારા જે 12 સાધુઓ સામે જે આક્ષેપ કરવામાં આવે છે તે મામલે તપાસ કરવામાં આવશે, અને જો આ 12 સાધુઓ સામે જે આક્ષેપ કરવામાં આવે છે તેમની કોઈ ગેરરીતિ સામે આવશે તો તેમના વિરુદ્ધ પણ મંદિર પ્રશાસન તરફથી કાર્યવાહી કરવામાં આવશે. સત્ય મંસોરા, ઝી મીડિયા, ભુજ. સાંભળ્યું કે ધર્મચરણ દાસજી આ તમામ બાબતને લઈને માહિતી આપી કે આખરે શા માટે ચંદ્રપ્રકાશ સ્વામીને કેવી રીતે કયા નિયમો હેઠળ પારંપરિક રીતે તેમને આ સંપ્રદાયમાંથી મુક્ત કરવામાં આવ્યા, આખરે તેમના પર શું આરોપ હતો અને આ તમામ બાબતે તેમણે ખુલાસો કર્યો. અમારી સાથે ચર્ચામાં જ્યોતિનાથજી છે અને રમેશભાઈ પરચા બંને સાથે ચર્ચા કરી રહ્યા છે. જ્યોતિનાથજી, જે રીતે આપે ધર્મચરણ દાસજીને સાંભળ્યા અને તેમણે કહ્યું કે કઈ રીતે પરંપરાને અનુસાર તેઓ ન અનુસરવાથી તેમને સાંપ્રદાયિક ધર્મમાંથી સાંસારિક જીવનમાં મોકલી દેવામાં આવ્યા, આખરે એવા સંપ્રદાયમાં કયા કયા નિયમો હોય છે કે જેનું પાલન કરવામાં ન આવે તો તેને બહાર મોકલી દેવામાં આવે છે, કયા નિયમો લાગુ પડતા હોય છે? જે પણ વસ્તુથી જે પણ કાર્યથી સમાજને કે ધર્મને નુકસાન થતું હોય સંપ્રદાયને, ત્યારે તેને તે સંપ્રદાયમાંથી તેને કાઢી મૂકવામાં આવતો હોય છે, અને તે આ એક કોમન પ્રક્રિયા છે. પણ જ્યારે આવી રીતની આક્ષેપ પ્રત્યાક્ષેપ ને આ બધી પ્રક્રિયા ઊભી થઈ જાય ત્યારે એને નિર્ણયને થોડુંક ધ્યાન આપવામાં આવતું હોય છે. કોઈ પણ વસ્તુની જાત તપાસ કે વ્યવસ્થિત તપાસ ન થાય ત્યાં સુધી કોઈ પણ વસ્તુના નિર્ણયો એક બાજુ લેવાતા નથી. અહીંયા આગળ આખી પ્રક્રિયામાં ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે આ મંદિરની જે પરંપરા છે તેની અંદર ટ્રસ્ટી મંડળ જે નક્કી કર્યા હોય, પેલા ભાઈએ પૂછ્યું કે 10 દિવસે કેમ આવ્યા, તો કે અમે હજુ બેઠક, અરે આ તો તાત્કાલિક બેઠક બોલાવવી પડે અને તાત્કાલિક નિર્ણયો લેવા પડે, કારણ કે જોઈ આ છેલ્લા 25-26 દિવસથી ચાલતી મેટર છે, આજકાલની નથી. તેમાં 10-12 દિવસ તો સુરત ગોંધી રાખવામાં આવ્યો અને ત્યાર પછી એ આપણી સમક્ષ આવ્યો. તો આખી પ્રક્રિયા આટલી લાંબી હોય અને તમે જ્યારે કરતા હો ત્યારે એને ત્વરિત નિર્ણયો લેવા જોઈએ, આમાં આટલા બધા દિવસ બગડ્યા તે વાતાવરણને વધારે વખોડતું હોય છે. બિલકુલ જ્યોતિનાથજી, પણ એક સવાલ એ પણ થાય કે જો તેને ગોંધી રાખવામાં આવ્યો હોય તો કુલ ચંદ્રપ્રકાશ સ્વામીનો આ દાવો છે કે તેને ગોંધી રાખવામાં આવ્યો, પણ આ બાબતને લઈને પુષ્ટિ હજુ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સંતે કે ટ્રસ્ટીએ નથી કરી, તો એને કેટલી માનવી? ના, જાદવભાઈ બોલ્યા છે અને આ સ્વામીજી પણ બોલ્યા છે કે એને સુરત લઈ ગયા હતા અને સુરત એને એકલતામાં રાખ્યો હતો, એટલે બેઝિકલી એ લોકો એવું સીધું નથી કબૂલતા કે અમે ગોંધી રાખ્યો હતો. બાકી આ વાળકતરી રીતે તો એ લોકોએ કબૂલી જ લીધું છે કે અમે એને ગોંધી રાખ્યો હતો. બિલકુલ બિલકુલ, આ જ બાબતને લઈને ચર્ચા આગળ પણ ચાલુ જ રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. શરૂથી એક લીડરશિપના ગુણ તો હતા જ, ગોધરાકાંડ એક્શનનું રિએક્શન હતું, ગોધરાકાંડ જે હતું એ એક પબ્લિકનો જુવાળ હતો, એમાં ભાજપને કંઈ લેવા દેવા નથી. ગોધરાકાંડ પછીની ઘટનાઓમાં મુસલમાનો સાથે કોઈ અન્યાય નથી થયો, બિલકુલ નથી થયો. પટેલ બંધુઓને અલગ માર્ગે લઈ જવા, કોંગ્રેસ વિધાનસભાની ડેફિનેટલી હું લડવાની, ટિકિટની હું લડવાની, હું ટિકિટ માંગવાની, હું લડવાની. શરૂથી એક લીડરશિપના ગુણ તો હતા જ, ગોધરાકાંડ એક્શનનું રિએક્શન હતું, ગોધરાકાંડ જે હતું એ એક પબ્લિકનો જુવાળ હતો, એમાં ભાજપને કંઈ લેવા દેવા નથી. ગોધરાકાંડ પછીની ઘટનાઓમાં મુસલમાનો સાથે કોઈ અન્યાય નથી થયો, બિલકુલ નથી થયો. પટેલ બંધુઓને અલગ માર્ગે લઈ જવા, કોંગ્રેસ વિધાનસભાની ડેફિનેટલી હું લડવાની, ટિકિટની હું લડવાની, હું ટિકિટ માંગવાની, હું લડવાની.
વેલકમ બેક. તો ભુજના સ્વામિનારાયણ મંદિરના સ્વામી ચંદ્રપ્રકાશના મામલે જે નવો વળાંક આવ્યો છે તેને લઈને ભુજના સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી અને ધર્મચરણ દાસજીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતે પ્રતિક્રિયા આપી છે. જોકે આ તમામ ઉલ્લેખોમાં એકથી બાજુથી બીજી બાજુ આક્ષેપ પ્રત્યાક્ષેપ જ થયા છે. ત્યારે અમારી સાથે આ જ બાબતે ચર્ચા કરવા માટે જ્યોતિર્નાથજી છે અને રમેશભાઈ ભટ્ટ છે. રમેશભાઈ, આ તમામ બાબતો જે સામે આવી તેમાં નિયમોને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠે છે, આ સાથે સાથે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય છે તેને લઈને પણ સવાલો ઉઠતા હોય છે. જ્યારે કોઈ એક સંત બીજા સંત પર આ રીતે કોઈ પણ પ્રકારનો આક્ષેપ લગાવે તો કેવા પ્રકારના પગલાં લેવાતા હોય છે અને તેની જે સાધુઓનો એક જે જૂથ હોય તેમાં શું અસર પડતી હોય છે? હવે આજે એના ઉપર દોષારોપણ જે કર્યું છે અને એમને પણ બી જેના સાધુઓના નામ લીધા છે બરાબર, એ બધાને જેમ આમને જેમ બરતરફ કરવામાં આવ્યા છે કે સાધુતાનો ભાઈ છોડી અને સંસારને તમે અપનાવી લો, કેમ કે તમે તમારી માનસિકતા જ નથી કે જે તમે આ ધર્મમાં રહી અને તમે આ કાર્ય કરી શકો, ધર્મને આગળ લાવી શકો. સાધુ તો એને કહેવાય છે કે પોતે દુઃખ વેઠે અને બીજાને સરળતાથી જીવન આપે અને સારું સુખ આપે એનું નામ સાધુ છે. આ તો સાધુના વેશની અંદર એવું કહેવાય, માનસિકતા જેની ખરાબ હોય, બધા સાધુ એવા નથી હોતા, હું પહેલાંય કહું છું અત્યારે બી કહું છું કે પૂજનીય છે અને એમના ચરણ રજ જો ઘરની અંદર પડે તો બી આપણું ઉદ્ધાર થતો હોય છે, પાપો નષ્ટ થતા હોય છે. પરંતુ અમુક માનસિકતાવાળા આવા સાધુઓ જે અંદર ઘૂસી જાય છે, બરાબર. વચ્ચે મેં એક બી વિડીયો સાંભળેલો, સ્વામિનારાયણના કોઈ ગુરુ હતા અને એમને હું નામ નહીં લઉં, પરંતુ એમને એમના જે સાધુઓ હતા અને એ સાધુઓને એટલું બધું વઢતા હતા, એટલું બધું બોલતા હતા કે તમે ધર્મ અપનાવ્યો છે તો તમે ધર્મને પછી હવે તમે સ્વામિનારાયણ ધર્મ અપનાવ્યો છે તો સ્વામિનારાયણના ધર્મને જે આપણી શિક્ષાપત્રીની અંદર જે વાક્ય જે લખ્યું છે સ્વામિનારાયણ ભગવાન જે કહીને ગયા છે તો એને તમે ફોલો કરો અને એ રીતે તમે જીવન જીવો તો તમે પૂજનીય બનશો, નહીં કે તમે આ સાધુ ભગવા કપડાં પહેરી લીધા એટલે સાધુ બની ગયા અને ટાટા સુમોમાં ફરવા મળે, સારું સારું ખાવા મળે અને ફરવા મળે, તો એના માટે મોજ શોખ માટે આ એ ગુરુ વઢતા હતા. અને એ મને બહુ જ સારું લાગ્યું કે એ પોતાના સંતો હતા એ બધાને એ પોતે ઠપકો આપતા હતા અને મને સારું લાગ્યું, કેમ કે ગુરુ હોય એ પોતાના શિષ્યને હંમેશા શિક્ષા જ કરતા હોય છે, કેમ કે પોતે સાચી લાઈન ઉપર ચાલે અને પોતાને તો પોતે તો મોક્ષ પામે પરંતુ એમના જે એના શિષ્યો હોય એ બી એના 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 ચીલા ઉપર ચાલતા હોય છે અને એ બી મોક્ષ પામે. એના માટે સાધુએ સંતોએ તો ખરેખર એક તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. તો એમને સાધુ બન્યા પછી જીવનની અંદર પોતાના પોતાનું અનુકરણ કરતા હોય છે લોકો, એટલે પોતે તો વ્યવસ્થિત જીવન જીવવું જોઈએ અને ભક્તિ સિવાય બીજું કશું ના હોવું જોઈએ. આ તો મોટા મોટા બની અને પછી એની અંદર બધું આ અધર્મ જ ચાલતો હોય છે, એટલે હવે એના વિશે તો શું કહી શકાય બીજું. બિલકુલ જ્યોતિનાથજી, એક સવાલ એ પણ થાય કે આ વારંવાર જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, જે રમેશભાઈને સવાલ કરો, એક સવાલ આપને કે સાધુઓનું જે જૂથ હોય છે તેમાં શું અસર પડતી હોય છે? જે રીતે સાંસારિક જીવન હોય તેમાં કોઈ વ્યક્તિ પર અપહરણ કે બળાત્કારનો આરોપ લાગે તો તેને કાયદાકીય રીતે પગલાં લેવાતા હોય છે, તેનો સમાજ છે જે તેને ત્યજી દેતો હોય છે. જ્યારે આ જ વસ્તુ જો સાધુઓના સમાજમાં થાય તો પછી તેની કેવી અસર પડતી હોય છે અને તે જે તે સાધુ હોય તે ન્યાય માટે શું કરે? જ્યારે દરેક સંપ્રદાયની વાત કરે તો ઉદાસીન સંપ્રદાય, નાથ સંપ્રદાય, દસનામી સંપ્રદાય, ગિરિ સંપ્રદાય, તેમાં તો એક વ્યવસ્થા સાધુ સંતોનું જ એક બોર્ડ હોય છે જે તે અમારા નાથ સંપ્રદાયમાં છે અને તે મંડળ હોય તે નક્કી કરે કે આને કેવી રીતે આની પર પગલાં લેવા, શું કરવું, અને તે બહુ તટસ્થતાથી લેવામાં આવે. સામે જે સાધુ ભોગ બનેલો હોય કે જે સાધુ પર આક્ષેપ થયો હોય તેને બહુ શાંતિથી સાંભળવામાં આવે, ત્યાર પછી એના પુરાવા જે કંઈ હોય તેને ચેક કરવામાં આવે, ત્યાર પછી એની જે કંઈ બી યોગ્યતા હે સાધુ સંતોના દાયરામાં રહીને જે સજાઓ થતી હોય તે કરવી પડતી હોય છે. અને તેમાં સૌથી કડકમાં કડક સજા એ હોય છે અમારામાં તો કે ચિમટા મારવામાં આવે છે, એટલે આ બહુ ખતરનાક સજા હોય છે. બોલવું સહેલું છે પણ જ્યારે અનુભવ કરે ત્યારે ખબર પડે. બિલકુલ. તો જ્યોતિનાથજી, હવે અંતિમ સવાલ, એક તો આ તમામ ઘટનામાં આપના મતે સાચું કોણ, ચંદ્રપ્રકાશ સ્વામી કે ભુજ ટ્રસ્ટ મંડળ? ચંદ્રપ્રકાશ સ્વામી એક રીતે સાચા છે કે બહાર નામ આપ્યા છે,
ચંદ્રપ્રકાશ સ્વામીએ એક બે ક્લિપ મેં સાંભળી છે, તેમાં કીધું છે કે હું ગુનેગાર છું અને આવું કે જબરદસ્તીથી બોલાવ્યું હશે. પણ આજે જે પ્રમાણે આપણા ચર્ચામાંથી જાદવભાઈ જતા રહ્યા અને જાદવભાઈનું નામ પણ એ લિસ્ટમાં ત્રીજા ક્રમાંક પર છે, ત્યારે એ જાદવભાઈ એવું સાબિત કરે છે કે એ લોકો ખોટા છે અને એ ખોટા હોવાનો સીધો પુરાવો આપણને એમને પ્રત્યક્ષ આપી દીધો છે. બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ ચર્ચામાં જોડાયા રમેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારે ખાસ વાત તો એ કરવી કે ઝી 24 કલાક ના ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું હતું કે ના આજે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા તેને લઈને કોઈ પુષ્ટિ કરે છે. આ સાથે સાથે કોઈ સંપ્રદાય સાથે પણ તેના કોઈ લેવા દેવા નથી. પણ જે રીતે આ આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય છે ત્યારે લોકોની વિશ્વસનીયતાને કારણે સવાલ ઉઠાવવા જરૂરી છે કે શા માટે વારંવાર સંતો પર સવાલ ઉઠે છે. કારણ કે સંતો એને ભગવાનની નીચે ના માનવામાં આવે છે, ભગવાનની ખૂબ નજીક ના માનવામાં આવે છે અને કોઈ પણ સામાન્ય મનુષ્ય કર્મની સાથે સાથે તેમને પણ એટલો જ માનતો હોય છે. આ સવાલો પર હતી આ ચર્ચા. હાલ મને આપશો રજા. નમસ્કાર.